भक्तानुसे कार्य कृते
भक्त तुल्याय सर्व तुल्याय स्वेच्छा सर्व प्रवर्तकाय गुणादिताय अनवद्यात्मने सर्गलीला प्रवर्तकाय साक्षात सर्वजनकत्रे महादादी प्रवर्तकाय माया प्रवर्तकाय साक्षिणे माया रति विवर्धनाय आकाश मने चतुर्मूर्तये चतुर्धे भूत भावनाय Amen.
કલ્યાણ કી જય. પુષ્ટિ પરિવાર યુકે ના માધ્યમથી આયોજિત આ 7 દિવસીય યુગલગીત રસપાન યાત્રાની અંદર નિમિત્ત બનેલા, મનોરથી બનેલા એવા પરમ હવરીય જ્યોતિમેન ગિરીશભાઈ, સમસ્ત ગિરાજ કેટરર્સ પરિવાર, એ જ રીતે આ ઉત્સવની અંદર નિમિત્ત બનેલા નીલાબેન, ગિરીશભાઈ નાંદોલા, સમસ્ત નાંદોલા પરિવાર, અદિવ્ય નારાયણ કવચ પૂજન અર્ચન મહોત્સવની અંદર બધા જ મનોરથી બનેલા પરિવારો એવમ યુગલગીતના માધ્યમથી પ્રભુને જાણવા, માણવા અને પામવા માટે આવેલા મારા બધા જ આત્મીયજનો, યુગલગીતના માધ્યમથી, યુગલગીતના દ્વારા ગોપીઓના શબ્દોમાં શબ્દ મેળવી આપણે પ્રભુને પામવાનો, માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કાલે કેટલા શ્લોકો અને કયા મહિનાની લીલાના દર્શન કર્યા હતા? જે પછી કયો આવે જો આપણે ત્યાં લીલા બધી પ્રગટ છે, બધી લીલા પ્રગટ છે. જાણતા હતા કે અષાઢ મહિનો આજે આવવાનો છે અને સવારથી તૈયારી બહાર ચાલુ થઈ ગઈ છે, વરસાદ ચાલુ છે, કારણ કે અષાઢ મહિનાની લીલાનું વર્ણન છે. અને યુગલગીતના માધ્યમથી, એક એક શ્લોકના માધ્યમથી આપણે ત્યાં કહેવાય ને કે ભગવદ્ લીલા નિત્ય પ્રગટ છે. જ્યારે જ્યારે પણ જે જે લીલાનું વર્ણન થાય છે, એ લીલા ક્યારેક થઈ એમ નહીં, એ લીલા ત્યાં થાય છે. જ્યાં સુધી આપણે એમ સમજીએ કે આ બનેલી વસ્તુઓ છે, આ બનેલી ઘટનાઓ છે કે બનેલા પ્રસંગો છે, ત્યાં સુધી અહીંયા બેસો તો ખરા પણ પામશો નહીં. જ્યારે થઈ રહ્યું છે એમ અનુભવ થાય, ત્યારે વાસ્તવમાં વસ્તુ ફલિત થાય. વિચાર કરો કે જ્યારે એક વક્તા પ્રવચન કરતા હતા, એમનો સેવક એમનો શિષ્ય સામે બેઠો હતો અને વક્તા કહેતા હતા, જો આ પ્રભુની કથા, આ ભાગવતના પ્રસંગોની એક મહત્તા છે, આ એક એક શબ્દ બધા ફલાત્મક છે, અને ફલાત્મક શબ્દો હોવાને કારણે જે જે લીલાનું વર્ણન થાય છે, એ લીલા ત્યાં પ્રગટ થાય છે. જે જે પ્રસંગોનું વર્ણન થતું હોય, એ પ્રસંગો ત્યાં બને છે. અને શિષ્ય આ વાત સાંભળતો રહ્યો. જ્યારે કથામાં જઈને બેઠો અને ગુરુના શબ્દો યાદ આવ્યા કે આજે ગુરુદેવ આજ્ઞા કરતા હતા કે જે જે પ્રસંગ કથામાં આવે છે, ઘટના ત્યાં ઘટે છે. અને એ દિવસે ભાગવતની અંદર એના ગુરુદેવ વર્ણન કરતા હતા એ દામોદર લીલા, કે ઠાકોરજીએ તોફાન કર્યું, બધી માટી ઉપોડી દીધી અને મૈયાને એટલો ગુસ્સો આવ્યો કે પોતાના હાથથી એક પ્રભુના ગાલમાં તમાચો મારી દીધો અને પ્રભુના શિયંગમાં દોરડું કસીને બાંધ્યું. અને જ્યાં દોરડું કસીને બાંધ્યું એમ ગુરુ કહેતા હતા, અને શિષ્યની આંખમાંથી તો દડ દડ આંસુ વહે. વિચાર કરે, મારા પ્રભુ તો એટલા કોમલ છે, જ્યારે મૈયા ગાલમાં તમાચો માર્યો તો મારા પ્રભુને કેટલો શ્રમ પડ્યો હશે, જ્યારે મારા પ્રભુના શિયંગ ઉપર એ દોરી બંધાઈ હશે, મારા પ્રભુનું શિયંગ તો માખણ જેવું છે, એમને કેવું લાગ્યું હશે. જ્યાં ઘરે આવ્યો અને ઘરે આવીને જલ્દી જલ્દી સ્નાન કરીને આવ્યો અને ગરમ જલ કરીને ભાગતો ગયો અને ઠાકોરજીને ગરમ જલ બોળીને વસ્ત્રથી શેક કરવા લાગ્યો અને જ્યાં વારે વારે શેક કરવા લાગ્યો અને ગુરુ આવીને કહ્યું, ક્યારે આ શું કરે છે? બોલે, આપે જ કહ્યું હતું કે જે જે લીલાનું વર્ણન આવે છે એ લીલા ત્યાં ઘટે છે. અને આપે કહ્યું કે આજે પ્રભુને મૈયાએ બાંધ્યા, ને જ્યારે મૈયાએ પ્રભુને બાંધ્યા હશે તો મારા પ્રભુનું શિયંગ એટલું કોમળ છે કે મારા પ્રભુને કેટલો શ્રમ પડ્યો હશે, અને માટે હું શેક કરું છું. રડતો જાય અને ગરમ જલ મોડી વસ્ત્રથી શેક કરતો જાય. અને જ્યારે ગુરુએ કહ્યું, અરે મેં તો કથા કહી હતી, પસંદ કર્યો હતો, એનો મતલબ એમ થોડી કે આપણા પ્રભુને પણ શ્રમ પડે. અને શિષ્ય કહે, જુઓ, અને જ્યાં આવીને ગુરુએ વસ્ત્ર હટાવ્યા તો શું જોયું? ઠાકોરજીના આખા શિયંગમાં દોરીથી બંધાવેલા નિશાન. અને જ્યાં આખા દોરીથી બંધાયેલા નિશાન જોયા, ત્યારે ગુરુએ કહ્યું કે મેં તો ખાલી વર્ણન કર્યું, પણ તે તો એ રસનો અનુભવ કર્યો છે. એમ જે જે મહિનાની લીલા, જે જે માસની લીલાના પ્રસંગો આવે, ત્યારે માનવાનું કે લીલા ત્યાં પ્રગટ છે. જે જે પ્રસંગોનું વર્ણન ગોપીઓ કરે એના માધ્યમથી ત્યાં લીલા પ્રગટે છે. તો આપણે કાલે જે શ્લોકોનું ગાન કર્યું, તો એ શ્લોકોનું ગાન કરીને ત્યાં સુધી આપણે પહોંચીશું અને આગળ લીલાનું વર્ણન કરીશું. આગળના શ્લોકોનું ગાન પણ આજે આપણે એટલા માટે કરીએ છીએ કે એ ગોપીઓના ભાવ જ્યાં સુધી હૃદયમાં ધારણ ન થાય ને, ત્યાં સુધી યુગલગીતમાં પ્રવેશ ન થાય. એટલા માટે
शुभ उवाच गोप्य कृष्ण बलम ज्ञाते तमनो द्रुत चेतसः कृष्ण लीला प्रगायन्त्यो निन्यो दुःखेन वासना गोप्यजो Thank you.
બધા જાણે છે ભગવાન ક્યાં ગયા છે કો તો કરા. મેં કાલે જ કીધું હતું કે ગોપીઓની સામે બેસીને ગોપીઓની ભેગા બેસી લેવાનું છે, અને જ્યાં સુધી એમ લાગે છે કે ગોપીઓને છોડીને પ્રભુ ગયા છે તો આ યુગલ ગીત સમજાશે નહીં. પણ જયારે એમ અનુભવ કરીશું ગોપીઓને મૂકીને નહીં પણ આપણને મૂકીને ગયા છે ત્યારે આ યુગલ ગીત સમજાશે. અને જ્યાં પ્રભુ ગાયો ચડાવવા વનમાં ગયા અને એક ઘરની અંદર બધી સખીઓ ભેગી મળી છે અને અલગ અલગ મહિનાના પ્રભુના અલગ અલગ અનુભવ પરસ્પર એકબીજાને કહી રહી છે, ને ત્યાં જેઠ મહિના સુધી લીલાનું દર્શન કર્યું અને આગળ ગોપી કહે અરે સખી મેં પણ પ્રભુના દર્શન કર્યા. બધી સખી કહેવા લાગી અચ્છા તે પણ પ્રભુના દર્શન કર્યા પણ ક્યારે કર્યા? તો કહે મેં પ્રભુના દર્શન કર્યા હતા અષાઢ મહિના. કયા મહિનામાં? અષાઢ મહિનામાં પ્રભુના દર્શન કર્યા. તો બોલે અષાઢ મહિનામાં પ્રભુના દર્શન કર્યા તો પ્રભુ કેવા લાગતા હતા? તેનું નંદકા કહે અનુચરૈહિ સમનુવર્ણિત વીર્ય આદિ પુરુષ ઇવાચલ ભૂતિ. બોલે જોયું કે વૃંદાવનની અંદર પ્રભુ આજે એકલા નહીં, એમના બધા સખાઓની સાથે ખૂબ આનંદ પ્રમોદ કરતા કરતા ખૂબ આનંદ કરતા કરતા જોડે ચાલી રહ્યા છે. અને જો જે પ્રભુના સખાઓ છે તો આ ગોપીઓની દ્રષ્ટિ સૌથી પહેલા કયા સખા ઉપર પડી? કેટલાક સખા એવા છે જ્યારે પ્રભુ ગાયો ચરાવવા જાય ને તો પ્રભુની આગળ આગળ ચાલતા હોય, કેટલાક સખા એવા હોય કે જે જોડે ચાલતા હોય, કેટલાક સખા એવા હોય કે પાછળ પાછળ ચાલતા હોય. તો અહીંયા જ્યારે ગોપીઓએ જોયું કે અષાઢ મહિનાની અંદર પ્રભુ વૃંદાવનમાં ચાલતા ચાલતા પધારે છે તો સૌથી પહેલા કયા સખાઓ પર દ્રષ્ટિ પડી? બોલે જે પ્રભુની પાછળ પાછળ ચાલતા આવી રહ્યા છે. અને પ્રભુની પાછળ પાછળ ચાલતા આવી રહ્યા છે એટલા માટે શબ્દનો ઉપયોગ કર્યો અનુચરી. કયો શબ્દ ઉપયોગ કર્યો? અનુચર. એટલે જે અનુસરણ કરે છે. અનુચર એટલે શું? જ્યાં પ્રભુ જાય ત્યાં જાય છે. જેના મનમાં કોઈ વિકલ્પ કે સંકલ્પ નહીં, જ્યાં મારો નાથ જાય ત્યાં હું જાઉં એ વિચાર જે કરે એને કહેવાય અનુચર. જો આ દુનિયામાં દાસ બનવું બહુ સહેલું, સેવક બનવું બહુ સહેલું, પણ અનુચર બનવું એ બહુ મોટી સાધના છે. દાસ તો બની શકો સેવા કરીને, સેવક બની શકો રિક્ષા લઈને, પણ કોઈના અનુચર બનવું એ સહેલું નથી. અને અહીંયા ગોપીઓ કહે છે કે જો અનુચરૈહિ સમનુવર્ણિત વીર્ય, કે આજે પ્રભુની સાથે જે જે સખાઓ ચાલી રહ્યા છે એ સખાઓ કોણ છે? બોલે પ્રભુના અનુચર છે. કોણ છે? અને અનુચર એને કહેવાય કે જેની પાસે હવે એના કોઈ ઓપ્શન રહ્યા નથી. જ્યારે પ્રભુ કોઈ આજ્ઞા કરે અને એ આજ્ઞા સાંભળીને આપણે બીજા બે ચાર ઓપ્શન આપીએ તો માનવાનું કે હજી ખાલી સેવક છીએ, અનુચર થયા નથી. આપણને આપણા પ્રભુ કે તારે આમ કરવાનું છે અને આપણે કીધે આમ નહીં, આમ કરી તો કેમ રે, આમ નહીં પેલું કરી તો કેમ રે, આ કરી તો, આ કરી તો કેમ રે, ત્યારે માનવાનું કે હજી સેવક થયા છીએ પણ અનુચર થયા નથી. અને અહીંયા ગોપીઓ જેનું વર્ણન કરે છે કોનું વર્ણન કરે છે? બોલે અનુચરે. અને અનુચર બનવું એટલે શું? આજે આપણે કહીએ છીએ કે આપણે પ્રભુના દાસ છીએ, પ્રભુના સાનિધ્યમાં છીએ, પ્રભુની જોડે છીએ, પણ પ્રભુની મહદ કૃપા કોની ઉપર થાય કે જે અનુચર હોય. અને અનુચર એટલે શું? રામાયણ માં એક પ્રસંગ આવે છે ને, એકવાર ભગવાન રામ અને સીતાજીમાં એક મીઠો કલહ થયો. મીઠો કલહ શું થયો? ભગવાન રામ કહે કે સીતાજી આપના કરતા મારા ચરણ વધારે સુંદર, અને સીતાજી કે ના પ્રભુ આપના કરતા મારા ચરણ વધારે સુંદર. બંને વિચાર કરે કે આનો ઉપાય કોની પાસે કાઢીએ, તો બંને ભેગા મળીને આવ્યા લક્ષ્મણજી પાસે. અને લક્ષ્મણજીને કહે કે જો પ્રભુ તમે ઉપાય કાઢો, અમારા બંનેમાં એક વિવાદ થયો છે. બોલે શું? બોલે સીતાજી કહે છે કે મારા ચરણ કરતા એમના ચરણ વધારે સુંદર, અને હું કહું છું કે મારા ચરણ એમના ચરણ કરતા વધારે સુંદર. હવે આપ બતાવો કે બંનેમાંથી વધારે ઉત્તમ ચરણ કોના છે? અને ત્યારે લક્ષ્મણજીએ સીતાજીના ચરણ તરફ દ્રષ્ટિ કરતા કહ્યું કે આ ચરણથી આ ચરણ શોભે છે. શું કહ્યું? કે આ ચરણથી આ ચરણ શોભે છે. સીતાજી પ્રસન્ન થઈ ગયા. જો હું કહેતી હતી કે મારા ચરણ વધારે સુંદર છે, અને જો લક્ષ્મણજી પણ એ જ વાત કરી,
ત્યારે ભગવાન કહેવા લાગ્યા, અરે લક્ષ્મણજી શું કહ્યું છે પેલા બે વાર વિચાર કરો. બોલે શું બોલ્યા? બોલે આ ચરણ થી આ ચરણ શોભે છે, અને આ ચરણ થી આ ચરણ શોભે છે. એનો મતલબ એમ નહીં કે આ ચરણ કરતા આ ચરણ શોભે છે, એનો મતલબ એમ કે આ ચરણ ના કારણે તમારા ચરણ શોભે છે. ખરું કે નહીં લક્ષ્મણજી? તમે એમ જ કહેવું ને કે મારા કરતા આમના ચરણ નહીં, પણ મારા ચરણ ને કારણે એમના ચરણ શોભે છે. ત્યારે લક્ષ્મણજી કહ્યું, પ્રભુ આ ચરણ કરતા આ ચરણ શોભે છે એમ પણ નહીં, આ ચરણ ના કારણે આ ચરણ શોભે છે એમ પણ નહીં, તો આપ શું કહેવા માંગો છો? હું એટલે કહેવા માંગુ છું કે પ્રભુ આપ તો સત્ય છો, અને આપ જ્યાં જ્યાં ચાલો તો સીતાજી હંમેશા આપની પાછળ પાછળ ચાલે છે, અને આપની પાછળ પાછળ ચાલી સત્યનું અનુસરણ કરે છે. માટે સત્યનું અનુસરણ કરવાને કારણે આ ચરણ શોભે છે. તો એમ આ બધા અનુચરો કોણ છે? આ અનુચરો એ છે કે જે પ્રભુની પાછળ પાછળ ચાલે. પ્રભુ કોણ? બોલે સત્યમ પરમ ધીમહિ. પ્રભુ કોણ? બોલે સત્ય. અને સત્યની જે પાછળ પાછળ ચાલે પ્રભુ કોણ? જે ધર્મ. અને ધર્મની જે પાછળ પાછળ ચાલે. અને કહેવાય ને કે આપણે અનુચર બન્યા ખબર ક્યારે પડે? મેં પહેલા જ કહ્યું કે અનુચર બન્યા એ ખબર ક્યારે પડે? અને જ્યારે અનુચર બનીએ ને પછી આપણે પ્રભુને ગોતવા જવું ન પડે, પ્રભુ આપણને ગોતતા ગોતતા આવે. જ્યાં સુધી દાસ બન્યા છે તો પ્રભુ, જ્યાં સુધી સેવક બન્યા છે એનું સ્મરણ કરવું પડે, પણ જ્યારે અનુચર થયા ત્યારે એ આપણું સ્મરણ કરે, અનુચર થયા ત્યારે એ આપણું કાળજી રાખે. અને એટલા માટે તો કહ્યું કે અનુચરનું લક્ષણ શું? તો સૌથી પહેલા કહ્યું કે અનુચરનો લક્ષણ એ જ કહેવાય કે જે પોતે નક્કી કરીને બેઠો હોય કે પ્રભુ હું આપને અનુકૂળ થઈને રહીશ. પહેલું સ્તર શું? ત્યારે બોલો તો ખરા, બોલવામાં શું આવે છે? થઈ એ ના થઈ પછીની વાત છે, પણ બોલવામાં શું માનવું છે? તો અનુચરનો પહેલો સૂત્ર શું હોય? કે પ્રભુ હું આપને અનુકૂળ થઈને રહીશ. આપણે કહીએ કે એક હોય સેવક અને એક હોય અનુચર. સેવક કોણ? કે ક્યારેક ક્યારેક એમ વિચાર કરે કે મારા સ્વામી પણ મારે અનુકૂળ થાય. આજે આપણે વિચાર કરીએ અનુ કોઈ ક્યારે થવું કહેવાય? અનુકૂળ થવું અને અનુકૂળ કરવું. આજે પ્રભુની સેવા પણ આપણે કરીએ, ગુરુના સાનિધ્યમાં પણ આપણે જઈએ, પણ પોતાની જાતને પૂછો કે વધારે એ આપણે અનુકૂળ થાય એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ છીએ? ભલે જવાબ ના આપો, એમની મનમાં વિચાર. અનુકૂળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે અનુકૂળ થવાનો? બસ પ્રભુ આટલું કાર્ય મારું કરી દો તો આનંદ થાય, બસ મારું આટલું કાર્ય થઈ જાય, બસ મારું આ સાંભળી લો, મારું પેલું સાંભળી લો. અને પ્રભુ આપણા માટે કંઈક વિચારીને બેઠા હોય, પણ આપણે કંઈક માંગતા હોઈએ તો અનુકૂળ થયા કે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો? જરા મોટેથી બોલો ને સંભળાય. તો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુની પાસે જઈએ છીએ એમને અનુકૂળ થવાનો પ્રયત્ન ઓછો, પણ એમને અનુકૂળ કરવાનો પ્રયત્ન કે મારે અનુકૂળ થાય. અને મારે અનુકૂળ કરવાનો પ્રયત્ન આવ્યો ત્યાં આપણે ચૂકી ગયા સમજે. આ અનુચરની રેખા એટલી બધી સૂક્ષ્મ છે કે કઈ ઘડીએ આપણે ચૂકીએ છીએ આપણને ખબર નથી પડતી. અને એટલા માટે કહ્યું અનુચર કે જે પ્રભુને અનુકૂળ રહે. અને અનુકૂળ રહે એટલે શું? પેલો સેવક હતો અને રાજા રોજ મીઠા મીઠા ફળ લાવે અને ફળ પોતે ખાય અને પછી થોડા ફળ એ સેવકને આપે અને સેવક પણ ફળ ખાય અને એટલો રાજી થાય અને ખૂબ રાજાના વખાણ કરે. એક વાર ક્યાંકથી કડવા ફળ આવી ગયા અને કડવા આવ્યા, રાજા જરાક ચાખ્યું, ચાખીને ન ભાવ્યું કડવું, સેવકને આવ્યું કે લે આ ખા. એ બધા ફળ વગર ફરિયાદ કરે ખાઈ ગયો, વગર ફરિયાદ કરે બધા ફળ ખાધા અને કહ્યું રાજા બહુ મીઠા ફળ છે, બહુ મીઠા ફળ છે. રાજા કે રોતું વખાણ કરતો હતો એ તો મને સમજમાં આવે કે હું પણ ખાતો હતો, અને આજે તો મેં પોતે ચાખ્યું કે એટલું કડવું છે તો પણ તું ખાઈને આ ખોટા વખાણ કેમ કરે છે? ત્યારે સેવકે કહ્યું કે જે સ્વામીએ જિંદગીભર મીઠા ફળ ખવડાવ્યા હોય એ ક્યારેક કડવા આપી દે, અને કદાચ એ વખતે હું ફરિયાદ કરું તો પછી હું સેવક શું કામ? આખી જિંદગી જેને મીઠા ફળ ખવડાવ્યા હોય અને કદાચ ક્યારેક કડવા ફળ મને આપી દે તો એમાં પણ જો મને ફરિયાદ કરવાનું મન થાય તો એ ફરી મારો દાસ ધર્મ ગયો. અને એટલા માટે અહીંયા કહ્યું કે અનુચર. અને અનુચરનું પહેલું લક્ષણ આપણે શું જોયું? કે પ્રભુ હું આપને અનુકૂળ થઈને રહીશ. ફરી બોલજો, ભાવથી બોલજો.
લક્ષણ છે કે પ્રભુ હું આપને અનુકૂળ થઈ જઈ રહીશ, કારણ કે આ મન છે ને, આ મન વારે વારે એવા કાવા દાવા ઉત્પન્ન કરે કે આપણે હંમેશા, આપણો સ્વભાવ છે કે સામેવાળાને પોતાને અનુકૂળ કરીએ, અને સામેવાળાને આપણને ગમે એવું કરીએ, અનુકૂળ થવા લાગે ત્યારે અનુકૂળ કરવાની વાત આવે ત્યારે અનુચર ગયો. બીજી વસ્તુ કહી કે અનુચર કોને કહેવાય, તો એ અનુચર નું સૂત્ર આપતા કહે કે પ્રભુ જેની આપ ના કહેશો એ હું ક્યારે પણ નહીં કરે. ભાવથી બોલજો, અડધા વિચારે બોલવું કે ન બોલવું, અડધા વિચારે. બીજું સૂત્ર શું કહ્યું અનુચર નું, કે પ્રભુ જેની આપ ના કહેશો એ હું ક્યારે પણ નહીં કરે. જરા ભાવથી બોલો. અને પ્રભુ જયારે ના કહે તો શું સ્પષ્ટ સામે આવીને ના કહે? પ્રભુ ના કહે તો કેવી રીતે ના કહે? બહુ સરસ. બીજું ઈચ્છા કરતા ન મળ્યું એ ભગવત ઈચ્છા, એવું પ્રભુની ના. બીજું કઈ ઓર કઈ પ્રભુની ના કોને કહેવાય? શાસ્ત્ર દ્વારા, કોઈ સંત દ્વારા, કોઈ ગુરુ દ્વારા, કોઈ ઘરના વડીલ દ્વારા, કોઈ વૈષ્ણવ દ્વારા, કોઈ ભક્ત દ્વારા એવા શબ્દો આપણને સાંભળવા મળે કે આપણે બધું તૈયારી કરીને બેઠા હોય ને એમના દ્વારા આપણને મળ્યું કે ન કરે તો સારું, તો એ વખતે એમને ચેતવ્યા, એ વખતે એને આપણને ચેતવ્યા કે આ વસ્તુની કાળજી રાખજે, અને આપણે એ સમજી ન શક્યા અને અનુસરણ ન કરી શક્યા, ત્યારે પણ આપણો સેવક ધર્મ ચૂકે છે. અને માટે પહેલા કહ્યું કે પ્રભુ હું આપને અનુકૂળ રહીશ, બીજું કહ્યું પ્રભુ જેના માટે. હીરો આપ્યો અને તો એની કિંમત કેટલી છે? બોલે 10 લાખ છે. બીજા જવાઈ ની બતાવો, બોલે આ તો કરોડો નો હીરો છે. ત્રીજાને પૂછ્યું આ તો અનમોલ હીરો છે, શું કરું? રાજા એ કહ્યું ફેંકી દીધું, જ્યાં ફેંકી દીધું ને પેલા સીધું પછાડ્યું, અને જ્યાં પછાડ્યું ને ચૂર ચૂર થઈ ગયું. રાજા ઉભા થઈ ગયા, અરે ભાઈ તને ખાલી કીધું હતું કે ખાલી ફેંકી દે, તો આટલો અનમોલ હીરો કેમ ફેંક્યો? આ તો અનમોલ હીરો હતો. ત્યારે એને કહ્યું કે આની કિંમત ગમે તેટલી વધારે હોય પણ મારા સ્વામીની આજ્ઞાથી વધીને આની કિંમત ન હોય. જાણે કહ્યું કે મૂકી દે, પછી મારે વિચારવાનું કઈ હોય જ નહીં, કારણ કે જયારે જયારે પણ આજ્ઞાની ઉપર વિચાર થાય ત્યારે આપણી બુદ્ધિ જોડાય, અને બુદ્ધિ જોડાય, આપણું મન જોડાયું, તો મન કાવા દાવા કરવાનું શરૂ કરી દેશે. અને જ્યારે જ્યારે પણ એ કાવા દાવા શું કરે અને આપણને બત્તી ભટકાવી દે, તો આ બે સૂત્ર ગયા. ત્રીજું સૂત્ર કહ્યું કે પ્રભુ અનુચરનું ત્રીજું સૂત્ર શું, કે પ્રભુ આપ જ મારા રક્ષક છો. ત્રીજું સૂત્ર કહું પ્રભુ આપ જ મારા રક્ષક છો. એ અનુભવ જ્યારે આપણને ભીતરથી થાય ત્યારે સાચા અર્થમાં પ્રભુને સેવક કેવો ગમે કે જેવો સેવક આપણને ગમે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું પ્રભુને કેવો દાસ ગમે કે જેવો દાસ આપણને ગમે, અને આપણને દાસ કેવો ગમે. ઘણી વાર કહો કે તમારે ઘરમાં કોઈ તમે કામ કરવા માટે રાખ્યો હોય, તમે એને દીકરાની જેમ સાચવતા હોય અને એને કહેતા હો કે તારે કઈ પણ કામ હોય તો અડધી રાતે માંગજે, હું તને આપીશ. તારે કઈ પણ કાર્ય હોય તારે મૂંઝાવાનું નહીં, મને કહેવાનું, હું તારી ઈચ્છા પૂરી કરીશ. તમે આટલું બધું કહેતા હોય તો એ આખા આજુબાજુ વાળાને ત્યાં એ માંગતો ફરે કે મને આ આપી દો, મને એ આપી દો, અને તમને ખબર પડે તો તમને ગમે? જરા ભાવથી બોલજો, કેમ ના ગમે? તમે એને એટલું બધું કે
કીધું છે કે તું જે કહે હું કરવા તૈયાર છું, જે કહે આપવા તૈયાર છું, તારી બધી ઈચ્છા પૂરી કરવા હું તૈયાર છું. પ્રભુએ આપણને કહ્યું છે કે મારા ભરોસે રહેજે, તારા બધા કાર્ય હું પૂર્ણ કરીશ, તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ, તારા બધા મનોરથ હું પૂરા કરીશ. અનુચર સિદ્ધાંત બતાવ્યા અને અનુચર ની વાત એટલે કરું છું કે અનુચર શબ્દ મને બહુ ગમે. સેવક કરતા પણ, દાસ કરતા પણ, ભક્ત કરતા પણ, આ અનુચર કે જે અનુસરણ કરે છે. અને આગળ કહું કે પ્રભુ ચોથું સૂત્ર એ કે જે પ્રભુને કહે કે પ્રભુ હું આપનો જ છું, બીજા કોઈનો નહીં. આપણે હૃદય પર હાથ મૂકીને આપણા પ્રભુને કહી શકીએ છે? અને જયારે પ્રભુને એ વસ્તુ કહીએ નહીં, પ્રભુને એ વસ્તુ ફીલ થાય, રિયલાઇઝ થાય કે ના આ મારો છે. મને ક્યાંક મેં વાર્તા સાંભળી હતી કે એક ભાઈ હતા અને એમને ત્યાં બહુ નાના નાના બધા કુતરાઓ પડતા સ્ટ્રીટમાં, તો એ બધાને રોજ ખાવા આપે, બધા એ ખાય જતા રહે, પણ બાકી એક કૂતરું જે હતું ને એના હોટલે બેઠું, ક્યાંય નહીં. બાકી બધા તો અહીંયા ખાવા પીવાનું પૂરું થાય એટલે ત્યાં ફરવા જાય, ત્યાં ફરવા જાય, ત્યાં ફરવા જાય. આ એના હોટલે બેઠું, એમ કરતા કરતા ઘણા દિવસો થયા, ખાય પી અને હોટલે સુઈ જાય. બધા આવતા જતા એને જોતા. હવે એકવાર એ કૂતરું ક્યાંક બહાર ગયું, કોઈ ગાડીવાળે ટક્કર મારી, અને ગાડીવાળે ટક્કર મારી અને દૂર જઈને પડ્યું. અને જ્યાં એને પડતું જોયું, બધાને રોજ જોતા હતા, તો બધા થયા અને આનું દ્વાર ખડાવ્યું અને કહું જો તમારું કૂતરું અહીંયા પડ્યું છે, ખાય તે તમે અંદર બેઠા. મારું કયું કૂતરું? બોલે તમારે ત્યાં રોજ બેઠું હોય છે, તમારા હોટલા સિવાય ક્યાંય જતું નથી, તમારું જ કહેવાય ને? બોલે હું તો ઘણા બધાને ખવડાવું છું. બોલે ના ના ના, એ તમારું જ છે. જો કે ના, માએ કોઈ પાડ્યું નથી, અંદર જતા રહ્યા. થોડી વાર થઈ, આજુબાજુવાળા પાછા આવ્યા, એણે જોયું કે ઘાયલ થઈને પડ્યું છે, પાછું એનો દ્વાર ખડાવ્યો અને કહે તમે અંદર શું બેઠા છો, તમારું કૂતરું જુઓ અહીં બહાર ઘાયલ થઈને પડ્યું છે. એટલે કે મારું કયું કૂતરું? બોલે રોજ તમારા હોટલે બેઠું હોય છે, બીજા બધા તો બધે ફરતા હોય છે, પણ આ તમારા હોટલે હોય છે, બધું ધ્યાન રાખતું હોય છે, માટે તમારું કહેવાય. એટલે કે મેં નથી કર્યું. ત્યાં ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, અને જ્યાં ચાર વાર બધા આવે એણે કહ્યું કે મારું કૂતરું, મારું કૂતરું કરીને છે કોણ વાર? અને જરૂર તો પેલું નાનકડું બચ્ચું જોયું અને બધા લોકો કહે છે કે તમારા દ્વારે બેઠું હતું, તમારા દ્વારે બેઠું હતું. તો એની દયા આવી કે જેના લોકો મારા તરીકે જાણે છે, જેના ઉપર છાપ પડી ગઈ છે કે આ મારો છે, જેને લોકો મારો કહે છે અને હું એની કાળજી ન રાખું, તો પછી મારો ધર્મ બેકાર જાય. એને લઈને ઘરમાં લઈને આવ્યો, એને ખૂબ ઈલાજ કરાવ્યો, એને ખૂબ સુંદર રીતે રાખ્યો અને પોતાના ઘરમાં રાખી દીધો. તો આપણે પણ એ પ્રભુના ચરણો રૂપી એક દ્વારને પકડીને બેઠા રહીએ, એક દ્વારને પકડીને બેઠા રહીએ, ભલે એ આપણને જાણે કે ન જાણે, પણ દુનિયા આપણને જાણતી થઈ જાય કે આના દ્વાર છોડીને ક્યાંય જતો નથી. અને ક્યારેક સંકટમાં આવ્યો હોય તો લોકો આવીને કહી જાય કે પ્રભુ આપનો જીવ ને જો, આપનો જીવ દુખી છે, આપનો જીવ દુખી છે. પ્રભુ કે મારો કયો છે? મેં તો ક્યારેય જોયો નથી. બોલે પણ અમે જાણીએ છીએ કે આપનો દ્વાર છોડીને ક્યાંય જતો નથી. તો પ્રભુને પણ લાગે કે આખી દુનિયા એની શુદ્ધિ કરાવે છે, જરા હું તો જોઈને જોઉં કે છે કોણ. પ્રભુને પણ બહાર આવીને એને મળવાનું મન થાય તો એ કૃપાનો અનુભવ થાય કે આપણા ઉપર એની છાપ લાગી. એનાથી વધીની કૃપા શું હોય? એટલા માટે કહું કે પ્રભુ આપ મારા છો, એમાં ચાર પાંચ સૂત્ર જે વાત કરે એને કહેવાય અનુચર. અને બધા અનુચરો ધીમે ધીમે પ્રભુની સાથે ચાલી રહ્યા છે. અને કેવી રીતે? અનુચરે સમનુવર્ણિત વીર્ય. અને જેટલા પણ સખાઓ છે ને, તો આપણા પ્રભુને સૌથી વધારે સાંભળવું શું ગમે? બોલે પ્રભુની પ્રશંસા. શું સાંભળવું ગમે? પ્રભુના ગુણગાન, બરાબર. અને પ્રભુના ગુણગાન સાંભળવા ગમે. અને પ્રભુ પણ જાણે છે, સખાઓ પણ જાણે છે. એટલે અનુચરૈહી સમનુવર્ણિત વીર્ય. એટલે સખાઓ ચાલતા ચાલતા પોતે પરસ્પર વાતો કરે છે અને એવી રીતે વાતો કરે છે કે પ્રભુના કાન સુધી એમના શબ્દો પહોંચે એવી રીતે. અને પ્રભુ પણ જયારે પ્રશંસા સાંભળે કે જો મારા માટે કેવું બોલે છે, એટલે પ્રભુ પણ જે ફાસ્ટ ફાસ્ટ ચાલતા હોય થોડી ગતિ ધીમી થઈ જાય. અને જે સખાઓ પાછળ પાછળ આવી રહ્યા છે એના મુખે ગુણગાન સાંભળતા સાંભળતા પ્રભુ જાય. તો આ સખાઓ વર્ણન કરે છે કે અનુચર સમનુવર્ણિત વીર્ય, કે જો તો ખરા આપણા પ્રભુ કેવા કૃપાલુ, કેવા કૃપાલુ અને કેવા પરાક્રમી છે આપણા પ્રભુ. બોલે અચ્છા શું કર્યું?
અરે મોટા મોટા રાક્ષસોને મારવા હોય તો કોઈ શસ્ત્ર લઈને આવે, ઢાલ તલવાર લઈને આવે, પણ અમારા પ્રભુએ તો જુઓ કે પેલી હોઠ થી પેલી ઉતનાને મારી નાખી, શસ્ત્રોથી મારવા પણ આ તો હોઠ થી મારી નાખી. ત્યારે બીજો સખા કહેવા લાગ્યો, અરે પૂતનાના પ્રાણ પ્રભુએ લઈ લીધા, એમને નથી મારી. બોલે એ કોણથી જાણે છે, બોલે કોણ હતી, બોલે માત્ર રાક્ષસી નહીં, એ તો અવિદ્યા હતી, અવિદ્યા. અને અમારા પ્રભુ જો કેવા પરાક્રમી, કેવા પરાક્રમી, કે ભલી રાક્ષસી બનીને આવી હતી અને હોઠોથી એના પ્રાણોને પીને એ અવિદ્યાને દૂર કરી. બધા સખા કહેવા લાગ્યા, જુઓ તો પ્રભુ કેવા સામર્થ વાળા છે, કેવા સામર્થ વાળા છે. અને પ્રભુને પણ સાંભળીને થોડો આનંદ આવી ગયો છે, અને પ્રભુ પણ થોડો થોડો આનંદ કરતા જાય, ધીમે ધીમે સખા આગળ જાય છે. અને એ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ, ધીમે ધીમે પ્રભુ આગળ પાછળ પાછળ સખા અને જ કહે છે, પ્રભુ માટે ઓર શૃંગાર ભાવ જાગી રહ્યો છે.
અને એક સખા આવીને વર્ણન કરે, અરે શું આ કરે છે, પ્રભુએ પોતાને તો મારી ખાલી હોઠથી, અરે પેલો આવ્યો તો શકટાસુર ગાળો બનીને, અને તો અમારા પ્રભુ કેવા પરાક્રમી, કેવા પરાક્રમી, ખાલી ચરણનો સ્પર્શ કરીને એનો ઉદ્ધાર કરી દીધો. અરે મોટા મોટા લોકોને યુદ્ધ કરવું હોય તો શાસ્ત્ર જોઈએ, હથિયાર જોઈએ, પણ અમારા પ્રભુએ તો ખાલી ચરણનો સ્પર્શ કર્યો એનો ઉદ્ધાર કર્યો. ત્યારે બીજા સખા કેવા લાગ્યા, અરે જાણે છે આ પ્રભુએ ગાળું તોડ્યું, શકટ ભંજન કર્યું, એ શકટ ભંજન લીલા શું છે, બોલે શું છે, એ તો કહેવાય કે લૌકિક મારેલી આશક્તિઓને તોડવા માટે. કારણ કે ગાળું પ્રતીક છે સંસારનું, ગાળું શાનું પ્રતીક છે, અને મૈયાએ શું કર્યું હતું કે ગાળાની ઉપર દૂધ દહીંના માટલા મૂક્યા હતા અને પ્રભુને મૂક્યા હતા ગાળાની નીચે. ક્યાં મૂક્યા હતા? તો પ્રભુ કહે કે જો હું તો રસો વૈશ્ય છું, અને રસો વૈશ્ય હોવા છતાં આ લૌકિક રસો બધા ઉપર અને રસો વૈશ્ય નીચે, એ વસ્તુ પ્રભુને ન ગમી અને પ્રભુએ લાત મારીને ગાળું તોડી દીધું. એનો મતલબ શું કે પ્રભુ કહે છે કે જ્યારે તમારી લૌકિકમાં આશક્તિ મને છોડી અને સંસારને સાધવા જશો તો સંસાર તો તમારો ક્યારે થવાનો નથી, હું પણ તમારા હાથમાંથી જઈશ. અને એવી તો કાર્ય કર્યો તો કોઈ કહે ભગવાને તો ગરગરમાં માખણ ચોરી પણ કરી. સખાઓ કહેવા લાગ્યા, અરે તને શું ખબર, આ ઘર ઘરમાં જઈને પ્રભુએ માખણ ચોરી નથી કરી, એ તો ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. અને ગોપીઓના ઘર ઘરમાં જઈને માખણ ચોરી કરી પણ ચિત્ત ચોરી કરી. ત્યારે એક સખા કહેવા લાગ્યો, અરે તું એમ કહે છે કે ગોપીઓના ઘર ઘરમાં જઈને ભગવાન માખણ નહીં પણ ગોપીઓના ચિત્ત ચોરવા જાય છે, તો આપણે તો ચિત્ત પ્રભુને અર્પણ કરી શકતા નથી, પણ પ્રભુ સામે ચાલીને ચિત્ત લેવા આવે તો ગોપીઓ ના કેમ કહે છે, પોતાનું મન આપી દેવું જોઈએ. ગોપીઓ ના એટલા માટે કહે છે કે જયારે ભગવાન એમનું મનરૂપી માખણ લેવા આવે તો ગોપીઓ કહે પ્રભુ અમારું મનરૂપી માખણ આપને યોગ્ય નથી, એમાં કામ છે, ક્રોધ છે, મોહમદ મસ્તર છે, પ્રભુ એનો સ્વીકાર ન કરો તો પણ પ્રભુ એના ઘેર જાય, એનું મનરૂપી માખણ ચોરે અને કહે કે તું શુદ્ધ થાય, પવિત્ર થાય, પછી તારો સ્વીકાર કરું એ તો મર્યાદા છે, પણ જેવી છે એવો સ્વીકાર કરું એ જ પુષ્ટિની વિલક્ષણતા છે. પ્રભુને આનંદ થતો જાય અને ગોપીઓ પણ અહીંયા શું કહી રહ્યા છે કે અનુચરઈ સમનુવર્ણિત વીર્ય આદિ પુરુષ ઇવાચર ભૂતિ. પ્રભુના માટે શબ્દ નો ઉપયોગ કર્યો, કયો? બોલે આદિ પુરુષ. જગત વૃક્ષ એનું મૂળ હરિ, જગત વૃક્ષ એનું મૂળ હરિ, મૂળ સિંચે વૃક્ષ સિંચાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. આટલા ભાવથી અને પ્રેમથી મેં મારો બગીચો બનાવ્યો છે તો હું જ્યાં સુધી બહારગામ જાઉં તો એને પાણી આપતો રહીશ, તેથી કરમાય. અરે પિતાજી આમાં કઈ કહેવાનું હોય, આટલી મહેનત આપણે કરી ચોક્કસ સાચવીશ. અને જ્યારે એકાદ મહિના પછી એના પિતાશ્રી આવ્યા, શું જોયું? આખો બગીચો સૂકી ચૂક્યો છે, આખો બગીચો સુકાઈ ગયો. પિતાની આંખમાં પાણી આવી ગયા કે બેટા ખરી તને ખાલી આટલી મેં સેવા બતાવી હતી કે મારું લોહી જેમાં મેં રેડ્યું છે, જેને મારા બાળકની જેમ મેં ઉછેર્યા હતા, અને ખાલી તને પાણી આપવાનું કહ્યું, તું એટલું પણ ના આપી શકતો? ત્યારે છોકરા કહું, પિતાજી આપ તો ખાલી મૂળમાં પાણી આપતા હતા, મેં તો એક એક પાંદે પાંદે પાણી આપ્યું, એક એક ફૂલ ફૂલમાં પાણી આપ્યું, એક એક ડાળી ડાળીમાં પાણી આપ્યું. બેટા ફૂલમાં પાણી આપ્યું, ડાલીમાં પાણી આપ્યું, પાંદડામાં પાણી આપ્યું, પણ મૂળમાં પાણી આપ્યું તો? દીકરો કે પિતાજી મૂળ તો દેખાતા નથી, પછી ત્યાં પાણી આપીને શું કરું? પિતાજી કે બેટા દુનિયામાં જે દેખાતું હોય કઈ કામનું નથી, જે નથી દેખાતું એને પકડ તો તારું કાર્ય સિદ્ધ થશે. પાંદરે પાંદરે પાણી આપીએ પણ જો મૂળમાં ન આપીએ તો વૃક્ષ ક્યારે લીલું ન થાય. તો આ જગત વૃક્ષ છે અને એનું મૂળ હરિ છે, અને મૂળને સિંચો તો આખો વૃક્ષ સિંચાય, અને પાંદરે પાંદરે ગોતવા જાઓ તો ક્યારે પણ એ વૃક્ષ લીલું થઈ ન શકે.
એટલા માટે કહ્યું આદિ પુરુષ. અને કુંતાજી પણ પોતાની સ્તુતિમાં પણ કહે છે તબ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. કુંતાજી પણ પ્રભુને સ્તુતિ કરતા કહે પ્રભુ આપ તો આદિ પુરુષ છો, અને આદિ પુરુષના કોઈ ગુણગાન ગાય તો પણ કેવી રીતે ગાય, કારણ કે પ્રભુ આપ તો એ વટવૃક્ષ છો, અને વટવૃક્ષનું નાનકડું પાંદડું એટલે અમે જીવ. આપ તો સાગર છો, અને સાગરની નાનકડી બૂંદ એટલે અમે જીવ. પ્રભુ આપના ગુણગાન આ સખા ગાય છે, પણ આપના ગુણોનું ગાન યદી કોઈ કરે તો ગુણગાન કરતા કરતા એક જ વસ્તુ સમજાય કે આપના ગુણોનું વર્ણન કોઈ કરી જ ન શકે. અને હે પ્રભુ આપના ગુણોનું ગાન કરવું હોય તો એવું લાગે જેમ એક પેલા મીઠાના ગાંગડાએ વિચાર કર્યો કે હું સાગરમાં છલાંગ લગાવું અને જોઉં કે દરિયો કેટલો ઊંડો છે. અને મીઠાના ગાંગડાએ વિચાર કર્યો છે કે હું દરિયામાં છલાંગ લગાવીને જોઉં કે દરિયો કેટલો ઊંડો છે. દરિયાનો થાક પામવા માટે એને સમુદ્રમાં છલાંગ તો લગાવી દીધી, જોવા આવ્યો છે દરિયાની ગહેરાઈ, પણ જ્યાં પાણીમાં પડ્યો એનું અસ્તિત્વ દરિયાના જલમાં ક્યાંક ખોવાઈ ગયું એને ખબર પણ ન પડી. તો પ્રભુ જેમ જેમ આપના ગુણગાન કરીએ, જેમ જેમ આપને જાણવાનો પ્રયત્ન કરીએ, જાણી જાણીને એક જ વસ્તુ જાણી શકાય કે પ્રભુ આપને સંસારમાં કોઈ ન જાણી શકે, આપને પ્રભુ કોઈ ન જોઈ શકે. એટલા માટે કહ્યું કે પ્રભુ આપ આદિ પુરુષ છો, અને આદિ પુરુષ કોને કહેવાય જેને તૃપ્ત કરો તો આખું જગત તૃપ્ત થઈ જાય. એ સખાઓ જાણે છે, સખાઓ જાણે છે, માટે જગતની પરવા છોડી અને પ્રભુને પ્રસન્ન કરવા માટે પાછળ પાછળ લાગેલા છે. મહાભારતમાં પ્રસંગ આવે છે ને કે દ્રૌપદી પાસે પેલું અક્ષય પાત્ર હતું, જાણે પ્રસંગ કે અક્ષય પાત્રની ખાસિયત હતી કે જે પણ માંગુ એમાંથી નીકળે, પણ દ્રૌપદી ભોજન કરી લે પછી કઈ ના નીકળે. અને જ્યારે દુર્વાસા મુનિ એના હજારો શિષ્યોને લઈને આવ્યા, દુર્યોધનને લાગ્યું કે આજ બદલો લેવાનો મોકો છે. એમને કહ્યું કે આપને ભોજન કરવું છે, બહુ ભૂખ લાગી છે. બોલે હા, એવું કરો દ્રૌપદી પાસે જાઓ, એ આપણે બધાને ભોજન કરાવશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે બહુ ભૂખી થઈ જશે, માટે એ ભોજન કરી લે ને પછી જજો. અને દુર્યોધનને લાગ્યું કે ભોજન કરી લેશે અક્ષય પાત્રમાંથી નીકળશે નહીં, અને આટલા હજારો શિષ્ય છે, અને હજારો શિષ્ય છે એમને ભોજન નહીં કરાવ્યું તો દુર્વાસા મુનિ શાપ આપી દેશે અને ત્યાં ત્યાં પાંડવ સમાપ્ત થઈ જશે. એમ વિચાર કરી અને દુર્વાસા મુનિ હજારો શિષ્યોને લઈને દ્રૌપદી પાસે આવ્યા. અને ત્યારે જ્યારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હતું, અને જ્યાં ભોજન કરી લીધું અને આવીને કહે કે અમે બહુ ભૂખ્યા છીએ, જલ્દી ભોજન કરાવો, દ્રૌપદી ડરી ગયા. તો દુર્વાસા મુનિ ને જરા આનાકાની કરી તો શાપ આપી દેશે, બધાને નાશ કરી દે, કરું છું. અક્ષય પાત્ર જોયું કે હવે તેમાંથી નીકળશે નહીં, કારણ કે ભોજન પોતે કરી લીધું છે. ને જ્યારે મૂંઝાવા લાગી, દુવિધામાં આવી કે હવે કોઈ ઉપાય ન દેખાયો, ને ત્યારે ભગવાનને યાદ કર્યા કે દ્વારિકાધીશ પધાર્યા અને કહે પ્રભુ આપ રક્ષા કરો. પ્રભુ કે પેલું અક્ષય પાત્ર ક્યાં છે? બોલે એમાંથી કઈ નહીં આવે, કારણ કે મેં ભોજન કરી લીધું છે, ભગવાન કે બતાવો તો સહી. અને જ્યાં અક્ષય પાત્ર બતાવ્યું તેમાં નાનકડું એક ભાજીનું પાંદડું લાગ્યું, અને પ્રભુએ ભાજીનું પાંદડું લીધું અને પોતે આરોગ્યું. અને જ્યાં પોતે આરોગ્યું અને પ્રભુ કહે જો દ્રૌપદી આજે હું તૃપ્ત થયો, અને જ્યાં હું તૃપ્ત થયો તો આખું જગત તૃપ્ત થઈ ગયું. અને જ્યાં દ્રૌપદી આગળ ગયા દુર્વાસા મુનિ કે ભોજન કરવા પધારો, તો બધા પડકાર લેતા હતા, ના હોર પેટ ભરાઈ ગયું, બોલે કઈ ખાધું તો તમે છે નહીં, તમને ભોજન કરવા બોલાવ્યો, ના અચાનક શું થયું કે હવે તૃપ્ત થઈ ગયા. તો એમ એ આદિ પુરુષ છે, એની સેવા થાય તો આખા જગતની સેવા પહોંચે. આપણે કહીએ ને કે એની સેવા થાય તો આખા જગતની તૃપ્તિ થાય, અને એટલા માટે એમને આદિ પુરુષ કહ્યા. બોલે આદિ પુરુષ કોને કહેવાય? કે જે વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ હોય. કયું કયું સ્વરૂપ? અને વિરુદ્ધ ધર્માશ્રય જેનું સ્વરૂપ હોય એને આદિ પુરુષ કહેવાય. અને વિરુદ્ધ ધર્માશ્રય એટલે શું? અમારા પ્રભુનું સ્વરૂપ એવું છે કે જેમાં બે વિરોધી ધર્મો એક સાથે જોવા મળે. ખોળામાં બેસીને દૂધ પણ ફૂકી ફૂકીને પીએ છે, ભૈયા બહુ ગરમ છે. એક તરફ ગિરિરાજજીને ઉંચકી લે છે અને એક તરફ ઘરનો ઉમરો ઓળંગી જાય છે, અને વચ્ચે પાછા પધારે જતો હોય પહોંચે અટકી જાય છે. તો પ્રભુના સ્વરૂપમાં આ એક સાથે બે વિરોધી ધર્મો આપણને દેખાશે. અને જ્યાં સુધી આપણે એ નહીં જાણીએ કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે, ત્યાં સુધી પ્રભુના લીલામાં કોઈ ને કોઈ સમય આપણા મનમાં ક્વેશ્ચન જાગશે કે પ્રભુએ આવું કેમ કર્યું, પ્રભુ આવું કરે, પ્રભુએ આમ કેમ કર્યું. આવું થાય છે કે નહીં?
આપી ના શકો. પ્રભુએ એની સાથે આમ કેમ કર્યું? પ્રભુએ પેલાની સાથે આમ કેમ કર્યું? પ્રભુએ આની સાથે આવું કરવા જેવું નહોતું. પ્રભુએ પેલાની સાથે આવું કરવા જેવું નહોતું એમ કહેવા માંગતા હોઈએ છીએ કે પ્રભુએ પણ તમારી સલાહ લઈને કાર્ય કર્યું. અરે ભાઈ, તારું તારા ઘરમાં કોઈ સાંભળતું નથી અને આશા રાખે છે કે પ્રભુ તારી સલાહ, અને એટલા માટે તો કહ્યું કે પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ જાણી ન જાણીએ. અને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપનું સૌથી પહેલું લક્ષણ શું? કે પ્રભુ જે વખતે બાળક છે એ જ વખતે પ્રભુ કિશોર પણ છે. શું કહ્યું? કહ્યું જે વખતે પ્રભુ બાળક છે એ જ વખતે પ્રભુ કિશોર પણ છે. અને કેવી રીતે? આપણે લાગે પ્રભુ પાલનામાં ભણેલા છે, પણ પાલનામાં ભણેલા ભણેલા પ્રભુ પણ કિશોર લીલા કરે છે. કે જ્યારે જયદેવજી વર્ણન કરે છે ને કે નંદ બાવા પ્રભુને કહે છે તમે ત્યાં તને હું મથરા બતાવીને લઈ જાઉં, અને નંદરાયજી પ્રભુને ખભા પર બેસાડે અને જ્યાં મથુરા તરફ લઈ જતા હતા ત્યાં જ આકાશમાં કાળા કાળા વાદળા આવવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, વરસાદ આવવા લાગ્યો અને પ્રભુ ડરવા લાગ્યા, બાબા જો કાળા કાળા વાદળ છે મને બીક લાગે છે. અને નંદ બાવાને લાગ્યું કે મારો લાલો બહુ નાનો છે અને બહુ નાનો હોવાને કારણે એ ડરી રહ્યો છે, તો હું આગળ જઈશ તો બહુ ડરી જશે, હવે પાછો મૂકવા જાઉં તો બહુ મોડું થશે, કરું શું? ને ત્યાં જ રાધે રાણી રમતા રમતા આવ્યા અને નંદ બાવા કે અરે રાધાજી તમે બિલકુલ સહી સમય પર આવ્યા છો, મારો લાલો બહુ નાનો છે, હું લઈ જાઉં તો ડરે છે, આકાશમાં કાળા કાળા વાદળ છે, તો કૃપા કરી એને નંદાલયમાં મૂકી આવશો. રાધાજી કેટલા માટે તો આવીશ, સોંપ્યું તમારો લાલો. અને જયારે નંદ બાવાએ પ્રભુનો હાથ રાધાજીના હાથમાં સોંપ્યો અને જયદેવજી કહે કે જે પ્રભુ હમણાં કાળા કાળા વાદળ જોઈને ડરતા હતા એ જ પ્રભુ હવે રાધાજીને લઈને વૃંદાવનની કુંજુમાં પધાર્યા અને ત્યાં કિશોર સ્વરૂપ ધારણ કરીને નિત્ય કર્યા. જે વખતે પ્રભુ ના મનમાં કોઈ કામના નથી એ વખતે પણ પ્રભુ ભક્તોના મનોરથની કામના કરે છે. આ વિરુદ્ધ ધર્મ અને વિરુદ્ધ ધર્માશય સ્વરૂપ છે. એટલા માટે તો અહીંયા પ્રભુને કહ્યું આદિ પુરુષ. કયું સ્વરૂપ? કહ્યું. અને આદિ પુરુષ કોને કહેવાય? કે જે બધાના મૂળ રૂપ છે. અને બધાના મૂળ રૂપ છે એટલે તેનું ગાન કરતા અહીંયા કહી રહ્યા છે કે છ ઋતુના નામ કોને આવે છે?
સંત શિષ્ય કેવું છે નવરી વસંત શિષ્ય રે હેમંત ગ્રીષ્મ છ ઋતુ ઠાકોરજીના શ્રીઅંગમાં કેવી રીતે બિરાજે છે, કારણ કે પ્રભુનું પ્રાગટ્ય પણ વર્ષા ઋતુની અંદર થયું છે. તો વજની અંદર જ્યારે વર્ષા ઋતુ આવી, આકાશમાં કાળા કાળા વાદળ છવાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી, મંદ મંદ પવન ચાલવા લાગ્યો, અને એક સખી ચાલતી ચાલતી જતી હતી, અને વર્ષાની એક બૂંદ સીધી અચાનક આવીને સખીને લાગી. એક ઘડીની અંદર આપણે દર્શન કરીએ વર્ષા ઋતુ પછી વર્ણન થાય. શોભાને જોવા લાગી. જો તો ખરા જેવી હું આવી અને બીજું સૌંદર્ય કેટલું વધી ગયું.
અને મારા એક એક કમળ તો જુઓ જેની બરાબરી આ દુનિયામાં કોઈ કરી ન શકે. અને કહેવાય ત્યાં જ ઠાકોરજી ભીતરથી ખેલતા ખેલતા પધાર્યા અને જ્યાં પ્રભુના દર્શન કર્યા એ શરીર તો ચોંકી ગઈ, બોલે મારું સૌંદર્ય તો મારા કમળને કારણે છે, પણ આ અદ્ભુત બાલક કોણ? જેના નેત્રમાં જઈએ તો પણ કમલ, જેનું મુખ જોઈએ તો પણ મુખ કમલ, જેનું હૃદય જોઈએ તો પણ હૃદય કમલ, જેના હસ્ત જોઈએ તો પણ હસ્ત કમલ, જેના ચરણ જોઈએ તો ચરણ કમલ, જેની નાભી જોઈએ તો નાભી કમલ, એટલા બધા કમલ એની અંદર. અને એક એક પ્રભુનું કમળ એવું કે જેની બરાબરી શરદના કોઈ કમળ કરી ન શક્યા. અને શરદનું લાગ્યું ના હું બરાબરી કહી ન રહીશ. અને જે કમળ ઉપર શરદ ઋતુ બેઠી હતી એ કમળે આખા બ્રહ્માંડના જેટલા કમળ છે એ બધા કમળોની શોભાને એક કમળમાં ભેગી કરી તો પણ એ પ્રભુના એક કમળની પણ બરાબરી ન કરી શકી. અને શરદનું જ્યાં સુધી રહી ટગર ટગર પ્રભુના એક એક કમળના દર્શન કરતી રહી. જ્યારે જવાનો સમય આવ્યો વિચાર કરે આવા પ્રભુને છોડીને ક્યાં જવું, પણ જવું તો પડશે. જ્યારે જવાનો સમય આવ્યો એ શરદ ઋતુએ આખા બ્રહ્માંડના જેટલા પણ કમળ છે એ બધા કમળોનું સૌંદર્ય ભેગું કર્યું. અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે જઈને ઠાકોરજીના નેત્રોમાં સમાય ગયો. તો પ્રભુના શ્રીઅંગમાં કઈ ગયું? વર્ષા. પ્રભુના નેત્રોમાં શરદ ઋતુ. કારણ કે નેત્રની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો હૃદય કમળ ખીલે. હૃદય કમળ ખીલવવા વાળી ઋતુ કઈ છે? બોલે શરદ. અને એ ક્યાં છે? બોલે પ્રભુના નેત્રોમાં. ને જયારે શરદ ઋતુ પણ ગઈ હવે ભજની અંદર ધીમે ધીમે ઠંડી વધવા લાગી. અને જ્યાં ધીમે ધીમે ઠંડી વધવા લાગી અને આગમન થયો હેમંત ઋતુનો. તો આવો હેમંત ઋતુનું એક કડીમાં દર્શન કરીએ. પ્રભુને લાવતી અને હવે તો દિવસે પણ નહીં અને રાતે પણ બહાર ન લાવે અને
એને કારણે શિષ્ય ઋતુને એટલો વિયોગ થાય, એટલો વિયોગ થાય કે જ્યારે રાત્રિ પડે તો વજમાં આકાશમાંથી કરા પડે. કરા સાંભળે છે? બરફ ના એ કરા પડે. બોલે કરા શું છે? બોલે આ ગોપીઓ કયા કરા, બીજું કઈ નહીં, આખી રાત્રિ શિષ્ય ઋતુને વિયોગ થતો રહ્યો, પ્રભુના દર્શન ન થયા. તો દર્શન ન થયા તો રડી રડીને આ એમનું જામીનું હૃદય છે જે કરા રૂપે પ્રભુની સામે પડે છે અને કહે છે, પ્રભુ જુઓ આપના દર્શન ન થવાને કારણે મારી શું દશા થઈ છે. ને જ્યારે એને પણ જવાનો સમય આવ્યો ત્યારે જઈને ઠાકોરજીના વામચરણમાં સમાઈ ગઈ. તો પ્રભુના શિયંગમાં કઈ રીતે વર્ષા, નેત્રોમાં શરદ, દક્ષિણ ચરણમાં વામચરણમાં શિષ્ય, અને હવે આગમન થયું છે ઋતુરાજ વસંતનું. આવો વસંતના વધામણા કરીએ અને ઋતુરાજ વસંત મહારાજ પધારી રહ્યા છે.
એવી ગરમી અહીંયા નહીં સમજાય, અમારા હિન્દી અમદાવાદ જેવી. અને એવી ગરમી નદી નાલા સુકાવા લાગ્યા, વૃક્ષો સુકાવા લાગ્યા, અને ગ્રીષ્મ ઋતુ કહે જો મારો પ્રભાવ કેવો ફેલાઈ ગયો આખી દુનિયામાં, બધા નદી નાળા વૃક્ષો સુકાવા લાગ્યા. અને પોતાનો પ્રભાવ જોતા જોતા ગ્રીષ્મ ઋતુ જયારે બ્રજમાં આવી, શું જોયું? અહીંયા એક ઝાડ સુકાયું નથી, એક સરિતા સુકાઈ નથી, એક તળાવ સુકાયું નથી. ગ્રીષ્મ ઋતુ વિચાર કરવા લાગી, જ્યાં મારો પ્રભાવ સર્વત્ર દેખાય છે ત્યાં બ્રજમાં મારો પ્રભાવ દેખાતો કેમ નથી? ત્યાં દ્રષ્ટિ પડી પ્રભુ ઉપર, અને શું જોયું? કે જેના શિયંગમાં વર્ષા, જેના નેત્રોમાં શરદ, જેના હાસ્યમાં વસંત, જેના એક ચણમાં હેમંત, એક ચણમાં શિશિર, ત્યાં મારો પ્રભાવ ક્યાંથી આવી શકે? અને આ ગ્રીષ્મ ઋતુ તો બહુ લાંબા સમય સુધી રહી. પ્રભુની એક એક બાલ લીલાના દર્શન કર્યા, અને પ્રભુમાં એવી આશક્તિ થઈ ગઈ કે આવા પ્રભુને છોડીને હું ક્યાંય ના જઉં. પણ જવાનો સમય આવ્યો, વિચાર કરે જવું તો ક્યાં જઉં. ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા, અને ગરમીના કારણે પ્રભુના મસ્તક ઉપર શમજલ બિંદુ પ્રગટ્યા. અને જ્યારે શમજલ બિંદુ પ્રગટ્યા તો ગ્રીષ્મ ઋતુ જઈને પ્રભુના શમજલમાં સમાય. તો આ છ ઋતુ પ્રભુના શિયંગમાં બિરાજે છે, માટે પ્રભુ આદિ પુરુષ છે એ વાત અહીંયા કહી. અને એટલે તો કહી રહ્યા છે કે અનુચરૈ સમનુગર્ણિત વીર્ય આદિ પુરુષ ઇવાચલ ભૂતિ. અને ઇવાચલ ભૂતિ એટલે કે જેની ક્ષણી ક્યારેય પણ ક્ષય થતી નથી એને કહેવાય ઇવાચલ ભૂતિ. જેનું ઐશ્વર્ય ક્યારેય પણ ખંડિત થતું નથી એને કહેવાય ઇવાચલ ભૂતિ. અને આગળ કહે રાજ્યમાં ગયો.
એને માણસોને મોકલ્યા અને કહ્યું કે ફલાણા જંગલની અંદર ઝૂંપડીમાં જે ગોવાળીઓ રહે છે એને કહો કે તમે રાજા યાદ કરે છે. ગોવાળીઓ ડરી ગયો કે ખબર નહીં કોણ હશે રાજા અને મને શા માટે બોલાવતો હશે, એવો કયો અપરાધ મારાથી થયો કે રાજાને મને બોલાવવો પડ્યો. બીજાએ ડરતો ગોવાળીઓ ત્યારે મહેલ ની અંદર પ્રવેશ કર્યો, ત્યાંનો વૈભવ ત્યાંનું ઐશ્વર્ય જોઈને દંગ થઈ ગયો કે અહીંયા મારા જેવાને પ્રવેશ આપ્યો એ બહુ મોટી વાત કહેવાય, એ રાજા કોણ હશે. અને જ્યારે અંદર ગયો તો મોટા સિંહાસનમાં જ્યારે રાજાને બેસેલા જોયા અને લાગ્યું આમને તો મેં ક્યાં જોયા છે. પ્રભુ આ રીતે અહીંયા લીલા કરી રહ્યા છે અને લીલા કરી અને એમને સુખ આપી રહ્યા છે. એટલે કહ્યું કે વનચરો ગીરી તટેશુ ચરંતી અને વેણુના આવ્યતી ઘાસ ગદાય. અને હવે પ્રભુ વિચાર કર્યો કે મારે નંદાલયમાં પાછા જવાનો સમય થયો છે અને પાછા જવાનો સમય થવાનો વિચાર કર્યો અને ભગવાને વિચાર કર્યો કે હવે મારે વેણુનાદ કરી મારી ગાયોને બોલાવી છે. તો જ્યારે ચૈત્ર મહિનામાં પ્રભુએ વેણુનાદ કર્યો તો કોણે સાંભળ્યો? જેઠ મહિનામાં પ્રભુ વેણુનાદ કરે કોને સાંભળ્યો? સવિતા. અને કહેવાય કે હવે વૈશાખ મહિના પછી આ અષાઢ મહિનામાં જયારે હવે પ્રભુ વેણુનાદ કરે છે તો આ વેણુનાદ કોને માટે કરે છે, કોણ સાંભળે છે? તો કહેવાય કે જેટલી પણ લતા પતાઓ જેટલી પણ આ વૃક્ષાવલીઓ છે એને સાંભળે છે, એને માટે કરે છે. અને કહેવાય કે આ જેટલી લતાઓ અને વૃક્ષો છે, લતાઓ પણ છે આ ગોપી રૂપ છે અને જેટલા વૃક્ષો છે એ પણ વ્રજભક્તો રૂપ છે. અને હવે જ્યારે પ્રભુએ આ મહિનામાં એ જીવો ઉપર કૃપા કરવા માટે વેણુનાદ કર્યો તો એમની દશા શું થઈ? અને વેણુના આવી હતી ગોપીઓ કહે વેણુ વગાડવી ન પડી, વેણુ આપોઆપ વાગી ગઈ. અને જ્યાં વેણુ વાગી તો દૂર 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 સુધી ગોપીઓને આ મીઠા મીઠા નાદ સંભળાયા. Yeah.
થોડી દૂર 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 ચાલી ગઈ છે, અને દૂર દૂર ચાલી ગયેલી ગાયોને જ્યારે પાછા બોલાવવાનો સંકલ્પ ભગવાને કર્યો, તો આપણે કાલે જોયું કે કાલે જેઠ મહિનામાં પ્રભુએ એવી ગાયોના નામ લીધા કે જે ગાયોના નામ નદીઓના નામ ઉપર દીધા હતા, કોના ઉપર દે. અને આ અષાઢ મહિનાની અંદર જ્યારે ભગવાને પાછા જવા માટે પોતાની ગાયોને બોલાવવાનો વિચાર કર્યો, અને અષાઢ મહિનામાં જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો, તો પ્રભુની કેટલી ગાયો એવી હતી કે જે ગાયોના નામ વનસ્પતિના નામ ઉપરથી હતા, એના ઉપરથી, અને જે ગાયોના નામ વનસ્પતિના નામ ઉપરથી હતા એવી ગાયો જ્યારે દૂર 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 હતી, અને પ્રભુએ બોલાવવા માટે પોતાના અધરો ઉપર વેણુને અધરાર્પિત કરી, અને વેણુ દ્વારા એમને પુકારવા લાગ્યા, હે માલતી, હે મલ્લિકે, હે ચંપે. અને જ્યાં પુષ્પોના નામ વાળી, લતા પતાઓના નામ વાળી એ ગાયોને પ્રભુ પુકારવા લાગ્યા, અને લતા પતાઓને લાગ્યું કે ભગવાન અમને યાદ કરી રહ્યા છે. અને એમની શું દશા થઈ એનું વર્ણન આગળના યુગની અંદર અહીંયા ગોપીઓ કરે છે. એવું તો કરા, ત્યારે એ લતા પતાઓએ પોતાનું નામ પ્રભુના મુખે સાંભળ્યું, અને લતાઓની શું દશા થઈ એનું વર્ણન કરતા કરે છે. પ્રભુને લાગ્યું
કે ગાયોને હવે પાછા બોલવાનો સમય આવી ગયો છે. અને ભગવાને પોતાના અધરો ઉપર મુરલી અધરાર્પિત કરી અને અવાજ લગાવી, હે માલતી, હે ચંપે, હે મલ્લિકે, દૂર 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 સુધી અવાજ લગાવી ભગવાન બોલાવી રહ્યા છે પોતાની ગાયોને. પણ જ્યારે ત્યાં વૃંદાવનમાં ખીલેલી વનસ્પતિઓએ સાંભળ્યું કે પ્રભુના મુખમાં અમારું નામ ક્યાં છે, અને જ્યારે એ વૃંદાવનની લતા પતાઓએ પોતાનું નામ પ્રભુના મુખથી સાંભળ્યું, અને સાંભળતાની સાથે એ લતા પતાઓ એટલી વ્યાકુલ થઈ ગઈ કે પ્રભુનું નામ સાંભળતાની સાથે એમાં પુષ્પો ઉગી ગયા, એમાં ફળ ઉગ્યા અને મધુધારા એમાંથી વહેવા. સખી કહે છે, શું વાત કરે છે, આ પ્રભુના મુક્તિ પોતાનું નામ સાંભળી આ વનસ્પતિની દર્શાવી હતી, આ લતાપતાઓની આવી દર્શાવી, આવું કેમ કરીને થઈ શકે, આ લતાપતાઓ પ્રભુને કેમ કરીને પ્રેમ કરી શકે, આ લતાપતાઓ પ્રભુને કેમ કરીને શરણે લઈ જઈ શકે. પ્રજા વાત કરતી હતી ત્યાં સખી કહે, જુઓ તો ખરા, આ જેટલી લતાપતાઓ છે એ બધી લતાપતાઓ કોઈના આધાર વિના રહી ન શકે એટલે વૃક્ષો ઉપર લિપટાયેલી હતી. અને કેવાય, વૃક્ષો કોણ છે, એના પતિ રૂપ છે, અને એની ઉપર એ લતા પતાઓ વિટડાયેલી હતી. અને કેવાય, જ્યારે પ્રભુએ પોતાની એવી ગાયોને બોલાવી કે જેનું નામ લતાઓના નામ ઉપરથી હતું, અને પોતાનું નામ સાંભળતાની સાથે એ લતાઓ એટલી રોમાંચિત થઈ ગઈ કે પ્રભુ અમને યાદ કરે. અમે તો પ્રભુને ભૂલી ચૂક્યા પણ પ્રભુ અમને નથી ભૂલ્યા, હજી પ્રભુને અમે યાદ છીએ. અને એટલી વ્યાકુલ થઈ ગઈ કે જે વૃક્ષો ઉપર લિપટાયેલી હતી એ વૃક્ષોમાંથી છૂટી પડી અને ધીમે ધીમે પ્રભુ તરફ આગળ વધવા લાગી. અને જ્યારે ધીમે ધીમે પ્રભુ તરફ આગળ વધવા લાગી તો સખી કહે કે શું એ પ્રભુ સુધી પહોંચીશ, એ પ્રભુ સુધી જઈશ. ત્યારે સખી કહે, અરે સખી, જેવી દશા આપણી એવી દશા એ લતાઓની પણ. બોલે, આપણને તો રોકવા વાળા દુનિયામાં ઘણા છે, પણ એ લતાઓને રોકવા વાળું કોણ હતું? જ્યારે પ્રભુએ લતાઓનું નામ પોકાર્યું તો લતાઓ રહી કેમ કરી ન શકી, એ શા માટે પ્રભુની તરફ આગળ ન ગઈ? અને ત્યારે સખી કહે, જ્યારે પ્રભુએ એ નામ લઈ લઈને લતાઓને પોકારી અને લતાઓને લાગ્યું પ્રભુ અમને બોલાવી રહ્યા છે, આજે પ્રભુને અમારી જરૂર છે, આજે પ્રભુને અમારી સેવાની જરૂર છે, અને ધીમે ધીમે લતા બતાઓ આગળ વધવા લાગી કે પ્રભુ અમને આવી રહ્યા છે, પણ આગળ જઈ ન શકી. સખી કે શાના માટે? બોલે, એની દશા પણ એ થઈ જે અમારી થઈ. બોલે, શું થયું કે જ્યારે પ્રભુના મુક્તિ પોતાનું નામ સાંભળ્યું લતાઓ પ્રભુને મળવા માટે વ્યાકુલ થઈ, પણ જ્યાં પ્રભુની તરફ આગળ વધવા જાય, પ્રભુ પાસે જવા જાય, ત્યાં જોયું કે આ ભૂમિમાં એટલા ઊંડા મૂળિયા એમના ઘૂસી ચૂક્યા છે કે પ્રભુ બોલાવે તો પણ જઈ શકાતું નથી. આ ભૂમિ એ તો સંસારની ભૂમિ છે, અને સંસારની ભૂમિમાં જેમ આપણા મૂળિયા એટલા ઊંડા ઘૂસી ગયા છે કે પ્રભુ આપણને બોલાવે યાદ કરે તો પણ જવાતું નથી, અને એવી જ દશા આ લતાઓની થઈ છે. જો આજે પ્રભુ પુકારે છે, પ્રભુ અવાજ લગાવે છે, પણ લતાઓ અનુભવ કરે કે આ સંસારની ભૂમિમાં અમારા મૂળિયા એટલા ઊંડા ઘૂસી ગયા છે કે પ્રભુનો અવાજ સાંભળીને પણ ત્યાં જઈ શકાતા નથી, પ્રભુનું પુકાર સાંભળીને પણ પ્રભુની પાસે જવાતું નથી. અને એ વૃક્ષોની ઉપર લિપટેલી લતા પતાઓને એટલો તાપ થાય, એટલો તાપ થાય છે, એટલો તાપ થાય છે કે વૃક્ષોમાંથી મધુધારા થવા લાગે છે. વૃક્ષોમાં મધુધારા થાય, જે જલ આપણે જોઈએ મધુધારા, મધુધારા શું છે? ત્યારે ગોપીઓ કહે, અરે સખી, આ મધુધારા એ બીજું કાંઈ નહીં, એ તો આ સરિતા, એ તો આ લતાઓના, એ તો આ વૃક્ષોના વહાયેલા આંસુ છે. કે જો તો ખરા, આજે પ્રભુએ અમને પોકાર્યા, પ્રભુએ એમના મુક્તિ અમારું નામ લીધું, અમને બોલાવ્યા, પણ જો તો ખરા, આ સંસારમાં એટલા ઊંડા ઉતરી ગયા છીએ કે પ્રભુ બોલાવે તો પણ જઈ શકાતું નથી, પ્રભુ પોકારે તો પણ જઈ શકતા નથી. અને એટલી ગ્લાની એમને થઈ કે એટલો તાપ થયો કે આંખમાંથી અશ્રુધારા આવવા લાગી. અને હે સખી, આ જે અશ્રુધારા થઈ રહી છે એને તો લોકો મધુધારા કહે છે, પણ જે જે કુંજમાં થઈને પ્રભુ પધાર્યા એ પ્રભુના દર્શન કરતાની સાથે, એ પ્રભુના દર્શન કરતાની સાથે એમ કહેવાય છે કે જે જે ગલીમાંથી પ્રભુ પધારે એમના દર્શન કરવા માત્રથી જેટલા પણ વૃક્ષો હતા એમાં આપોઆપ ફૂલ લાગી ગયા, જેટલી પણ લતા પતાઓ હતી એમાં ફળ લાગી ગયા, અને એ ઝૂકવા લાગ્યા એવી રીતે કે જાણે પ્રભુને દંડવત કરતા હોય. પ્રણત ભાર વિપટામો મંદાર, શું દશા થઈ? વન લતા સર્વ આત્મની વિષ્ણુ,
વૈષ્ણવ ના જીવન ની અંદર પણ ત્રણ ઋતુ આવે છે, એક ગ્રીષ્મ ઋતુ, એક વર્ષા ઋતુ અને ત્રીજી વસંત ઋતુ. અને ગ્રીષ્મ, વર્ષા અને વસંત આ ત્રણેય ઋતુઓ આપણા દરેક વૈષ્ણવના જીવનમાં આવે છે. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે બધા પાન ખરી જાય, પુષ્પો પડી જાય અને વૃક્ષ બિલકુલ સૂકું થઈ જાય, તો જ્યારે આપણી એવી અવસ્થા આવે કે ના ભગવત સેવા માટે સમય રહે, ના ભગવત સત્સંગ માટે સમય રહે, ના કોઈ વૈષ્ણવનો સંગ કરવાનો સમય રહે અને લૌકિકમાં એટલા ઊંડા ઉતરી જઈએ, ત્યારે સાધા સાવધાન થજો કે આ જીવનની આ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. આ વૃક્ષ બિલકુલ સૂકો થઈ ચુક્યો છે, ભલે ઉભેલું દેખાય છે પણ સૂકો થયો છે. અને સૂકા વૃક્ષની ઉપર ન કોઈ પક્ષી આવે, ન એમાં કોઈ ફળ ઉગે, ન એમાં કોઈ પુષ્પ ઉગે, અને એવી અવસ્થા આપણા જીવનમાં એ માનજો. અને કહેવાય કે જ્યારે બીજી ઋતુ આવે વર્ષા ઋતુ, અને વર્ષા ઋતુ આવી એટલે શું કે જીવનમાં એટલા રચેલા પચેલા હતા, જીવનમાં એટલા અટવાયેલા હતા, પણ અચાનક કોઈ આપણને વૈષ્ણવ આવીને કહે કે હું પણ ક્યાંક સત્સંગમાં જઈ રહ્યો છું, તું આવીશ? અને એ વખતે જ્યારે કોઈ વૈષ્ણવ આવીને આપણને કહ્યું કે હું જઈ રહ્યો છું, તું મારી ભેગો આવીશ, અને ઈચ્છા ન હોવા છતાં પણ કદાચ હા પડી જાય, તો માનજો કે હવે વર્ષા ઋતુ આપણા જીવનમાં આવી ચૂકી છે. અને વર્ષા ઋતુ જીવનમાં આવી, જ્યારે વરસાદ થાય ત્યારે એ સૂકા ઝાડ ઉપર લીલી લીલી કૂંપણ ઉગવા લાગે, અને સૂકા ઝાડ ઉપર જ્યારે લીલી લીલી કૂંપણ ઉગવા લાગે ત્યારે માનજો કે હવે સંભાવના જાગી છે કે આની અંદર કંઈક ફળ પણ ઉગશે. હવે સંભાવના જાગી છે કે આના જીવનમાં ક્યારે કોઈક ફળ તો આવશે. અને જ્યારે વરસાદ ઋતુ આવી એટલે કે સત્સંગમાં જવાનો મોકો મળ્યો, અને વિચાર કરીને આવ્યા હતા કે હા એકાદ દિવસ લઈને હાજરી આપી આવીશું. અમારા કોઈ સગા છે, મનોજી બન્યા છે, કે આ મનોજી બન્યા છે, કે સુદર્શનજીના મનોજી, નાણીભાઈના મનોજી બન્યા છે, તો એક દિવસ જઈને હાજરી આપી દઈશું એમ વિચાર કરીને આવ્યા. અને પછી સગા સંબંધીઓને પૂછ્યું કે મારે રોજ આવવું હોય તો અવાય, યા મનમાં ઈચ્છા થઈ કે મારે રોજ આવવું છે? જો એવું ઈચ્છા કે એવું મન થયું તો સમજી લેજો કે હવે વર્ષા તો આવી હતી, પાન લીલા લીલા ઉગ્યા તો હતા, પણ જ્યાં સુધી ફળ અને ફૂળ ન ઉગે એની શોભા ન લાગે, અને જ્યાં રોજ આવવાનું મન થયું તો માનજો કે હવે એમાં વસંત ઋતુ આવી ચૂકી છે. અને વસંત ઋતુ આવી ચૂકી છે તો પુષ્પો પણ ખીલશે અને ફળ પણ ખીલશે. અને પુષ્પો અને ફળ લાગશે તો સાચા અર્થમાં આપણી ગતિ આગળ થશે. અને અહીંયા આ જે લતા પતા અને વૃક્ષો છે એ કોણ છે? બોલે કે તો વૈષ્ણવ છે. અને વૈષ્ણવ હોવાને કારણે જ્યારે એનું નામ પ્રભુએ પુકાર્યું, એ લતા પતાઓ વ્યાકુળ થઈ ગઈ કે અમને પ્રભુ બોલાવે છે, અને પ્રભુએ અમને યાદ કર્યા. એ સાંભળતાની સાથે એમાં સુંદર સુંદર પુષ્પો ખીલવા લાગ્યા, યાની પોતાનું સુમન પ્રભુને અર્પણ કરે છે. શું અર્પણ કરે છે? અને સુમન એટલે સુંદર મન પ્રભુને અર્પણ કરે છે. અને જ્યાં સુંદર મન પ્રભુને અર્પણ કર્યું, અને જોતાની સાથે વૃક્ષોમાં ફળ લાગી ગયા, અને ફળ લાગ્યા એટલે શું કે પ્રભુના દર્શન માત્રથી એમનું જીવન સફળ થયું. અને જે વૈષ્ણવની જીવનની યાત્રા છે એ જ યાત્રાનું વર્ણન અહીંયા ગોપીઓ આ લતા પતા અને વૃક્ષોના માધ્યમથી કરે છે. કે જ્યારે પ્રભુ લતા પતાઓના નામવાળી ગાયોને પુકારે અને સાંભળતાની સાથે કેવો રોમાંચ એમને થઈ જાય, એનું તો વર્ણન આની અંદર કર્યું છે. એક સાથે દર્શન કરીને ગાઈએ, ઓહ
ભગવાન બરાબર એની સાથે આ વૃક્ષો અને લતાઓનું સમન્વય ગોપીઓ કરે છે. કેટલા કેટલા યુગોથી આ વૃક્ષો અહીંયા હતા અને મહાપ્રભુજી કહે છે કે આ વજની અંદર જેટલા પણ વૃક્ષો છે કોણ છે? બોલે વૈષ્ણવ છે. કોણ છે? અને પ્રભુ જ્યારે વનની અંદર પધાર્યા અને વનની અંદર પધારી એવા ગાયોને પોકાર્યું કે જેમના નામ કે વનસ્પતિ નાના ઉપરતી હતા અને કહેવાય કે આ વૃક્ષો આટલા વર્ષોથી અહીંયા રહીને સ્થિર હતા અને સ્થિર હતા એનો મતલબ શું? પ્રભુની પ્રતીક્ષામાં હતા. અને જ્યારે સમય આવે, જ્યારે ઘડી આવે, જ્યારે ક્ષણ આવે, ત્યારે પ્રભુને બોલાવવા પડતા નથી, પ્રભુ પોતે આવે. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું ને કે જો પ્રભુ કોણ છે? બોલે કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષમાં લાગેલું ફળ એટલે શું? બોલે પ્રભુની કૃપા. પ્રભુ કોણ છે? કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષમાં લાગેલું ફળ એટલે શું? બોલે પ્રભુની કૃપા. અને એ વૃક્ષની નીચે આપણે બેઠા હોઈએ તો એ કૃપા રૂપી ફળ આપણા ખોળામાં ક્યારે આવીને પડે? ફળ ક્યારે તૂટે અને ક્યારે ખોળામાં આવે? ઉપર વૃક્ષ છે, વૃક્ષમાં લાગેલું ફળ છે અને આપણે નીચે બેઠા છીએ, નીચે બેઠા છીએ તો ફળ ક્યારે તૂટીને આપણા ખોળામાં આવે? જ્યારે ફળ પાકે ત્યારે તૂટીને ખોળામાં આવે. પણ આ લૌકિક ફળ નહીં, પ્રભુની કૃપારૂપી ફળ છે. તો આની ગતિ થોડી ઊંધી છે. જ્યારે કોઈ લૌકિક વૃક્ષની નીચે બેઠા હોઈએ ત્યારે ફળ પાકે ત્યારે ખોળામાં આવે, પણ જ્યારે અલૌકિક પ્રભુની કૃપારૂપી વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે જ્યારે આપણે પાકીએ ત્યારે ફળ ખોળામાં આવે. લૌકિકમાં ફળ પાકે ત્યારે ખોળામાં આવે અને અલૌકિકમાં કલ્પવૃક્ષ રૂપી પ્રભુની છાયામાં બેઠા હોઈએ અને પ્રભુની કૃપા રૂપી ફળ ઉપર લાગેલું હોય તો એ ફળ ખોળામાં ક્યારે આવે? કે જ્યારે આપણે પાકીએ. અને આપણે પાકીએ ક્યારે કહેવાય? જ્યારે ફળ પાકે ત્યારે એનો રંગ રૂપ બદલાય. અને આપણે પાકીએ ત્યારે પણ આપણા જીવનની ગતિ બદલાય, જીવનની પ્રવૃત્તિ બદલાય, મનની અવસ્થા બદલાય, ત્યારે માનવાનું કે હવે પાકવા લાગ્યું છે આ ફળ. અને જ્યારે ફળ આપણે પાકીએ ત્યારે ફળ નીચે આવે. અને અહીંયા એટલા માટે કહ્યું કે આ વર્ષોથી વૃક્ષો અહીંયા પ્રતીક્ષામાં હતા કે ક્યારે પાકીએ અને પ્રભુ પધારે. અને જ્યાં આ પરિપક્વ બન્યા ત્યાં પ્રભુ પધાર્યા. અને આચાર્યો કહે છે કે જો આ વૃક્ષો કેવા છે? બોલે વૈષ્ણવ જેવા. અને વૈષ્ણવ જેવા છે એટલે કોઈ એને સિંચે તો એમાં આશક્તિ કરતા નથી, કોઈ એને કાપે તો એની સાથે દ્વેષ કરતા નથી. સુદાજી પણ કહે છે ને કે વૈષ્ણવ હોવાની વ્યાખ્યા તમારે જાણવી છે તો મને ન પૂછો. વૈષ્ણવ કેવો હોવો જોઈએ એ પૂછવું છે તો આ વૃક્ષોને પૂછો. મન તો વૃક્ષ જ કો બદલે? કાટે તા પર ક્રોધ કરે. કોઈ વૃક્ષને કાપવા જાય તેના પર ક્રોધ કરે? તમે વૃક્ષને રોજ પાણી આપતા હો, રોજ પાણી આપતા હોય તો તમારામાં જરાય આશક્તિ થાય? હા કે ના? તમે બે દિવસ જાઓ તો કે મને ગમશે નહીં હવે, થાય? જે કાપે છે એના પર ક્રોધ કરતો નથી, જે સિંચે છે એમાં આશક્તિ કરતો નથી. અને વૈષ્ણવનો સ્વભાવ વૃક્ષો જેવો, વૃક્ષોનો સ્વભાવ કેવો? કે કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે તાપે ન દે, ઓર જો ઇન પર પથ્થર ફેંકત હૈ તાહી કો ફલ દે. પરંતુ વૃક્ષ કો મત દે, કાટે એના પર ક્રોધ નહીં, સિંચે એનામાં નહીં નહીં. અને ઓર તો ઓર, જે વૃક્ષો ઉપર પથ્થર ફેંકે તો પોતાને પથ્થર આપવા વાળાને પણ એ વૃક્ષ તો પોતાનું મીઠા ફળ આપે છે. અને કહે કે તારી પાસે મને આપવા માટે પથ્થર હતા, તે પથ્થર આપ્યા, પણ મારી પાસે તને આપવા માટે આ મીઠા ફળ સિવાય બીજું કાંઈ નથી. તો જે પથ્થર આપવાને પણ મીઠા ફળ આપી શકે એને કહેવાય વૈષ્ણવ. અને અહીંયા આ વૃક્ષો અને લતાઓ કોણ છે? બોલે વૈષ્ણવ રૂપ છે. અને વૈષ્ણવ રૂપ છે, પ્રતીક્ષા કરે છે. તો એ વૈષ્ણવની ગતિ, વૈષ્ણવ પાક્યો ક્યારે કહેવાય? મેં કહ્યું ને કે એમને કાચા હોઈએ તો કૃપા ન થાય. અને હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું અને કહેતો રહીશ. એક પંક્તિ મારા પ્રવચનમાં હું વારે વારે કહું છું કે આધ્યાત્મિક પથનું એક યુનિવર્સલ ટ્રુથ છે. અને યુનિવર્સલ ટ્રુથ કોને કહેવાય? કે એ ક્યારે પણ બદલાય નહીં.
તો આધ્યાત્મિક મતનું સૌથી મોટું યુનિવર્સલ ટ્રુથ શું કે જે દિવસે જે વસ્તુને યોગ્ય આપણે થઈ જઈએ એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી શકતી નથી. અને હજી મળી ન હોય તો પ્રભુને ફરિયાદ ન કરીએ એમ માની યોગ્યતા આવી યોગ્યતા નહીં આવી હોય અને વસ્તુ મળી જશે ને તો પણ ટકશે. એક કુંભાર ઘડો બનાવે તો ઘડો બંધ સાથે એમાં પાણી ભરાય આપે ના તો બાળકો બહુ સરસ કેટલા જાણકાર જાણકાર હોય બોલવા મેં આનંદ એની બોડી લેંગ્વેજ સમજમાં થાય. કાચું ઘડું હોય અને એની અંદર જો પાણી ભરવામાં આવે તો શું થાય? આપણે પણ પાક્યા નથી ત્યાં સુધી પ્રભુની કૃપાની અનુભૂતિ થાય ને તો પણ જીવી ન શકાય. તો પાક્યા ખબર ક્યારે પડે કે જયારે ફળ પાકે ત્યારે એની અંદર એનો રંગ પણ બદલાય કે ન બદલાય? આપણે પાકીએ તો બદલાવો જોઈએ. તો એ રંગ કેવો બદલાય એના લક્ષણ બતાવે છે ભગવદીય રસશાસ્ત્રના જાણકાર કહે છે કે જયારે આપણું જીવનરૂપી ફળ પણ પાકવા લાગે તેમાં સૌથી પહેલું લક્ષણ આવે શાંતિ. આપણે કહીએ કે શાંતિ શબ્દ કહીએ, શાંતિનું ડેફિનેશન શું? કઈ ન કર્યા વિના બેઠા રહ્યું, કઈ ન કર્યા વિના બેઠો છે ને એનું મન પણ બહુ જ અશાંત હોય શકે. કોઈ ક્રિયા કે કોઈ એક્શન ન કરવા એને પણ શાંતિ ન કહી શકાય. શાંતિનું ડેફિનેશન શું? આપણે બધા ચાહીએ છીએ કે શાંતિ મળે, શાંતિથી રહેવું છે, શાંતિથી જીવવું છે, પણ શાંતિ છે શું? પેલા તો વોટ ઇઝ ડેફિનેશન ઓફ શાંતિ? શાંતિનો અનુભવ તો થઈ રહ્યો છે, એટલે શાંત થઈ ગયા. શાંતિની તલાશ, અને ઘણી વાર શાંતિની તલાશમાં જ આપણું મન અશાંત બની જતું હોય છે. પણ શાંતિનું ડેફિનેશન શું? કઈ વિચાર ન કરવા શાંત, કઈ કરવું નહીં શાંત, બોલ્યા વિના બેસી રહેવું શાંતિ. શાંતિ કોને કહેવાય? કંટ્રોલ કરવા માટે થઈને પણ મને શાંત બને છે કે નહીં? વાંધો નહીં, બધા માટે હોમવર્ક છે. પહેલું છે શાંતિ, અને શાંતિની અંદર એમ કહી શકાય કે ધીમે ધીમે એની અંદર સહનશીલતા આવવા લાગે. કારણ કે સહનશીલતા વિના મનમાં શાંતિ ક્યારે બની નહીં શકે. કારણ કે આપણો સ્વભાવ શું છે કે વારે વારે રિએક્ટ અને વારે વારે રિસ્પોન્ડ આપો. આપણો સ્વભાવ શું છે? આપણો સ્વભાવ વારે વારે નાની વસ્તુમાં રિએક્ટ કરવું અને રિસ્પોન્ડ આપવો. અને લોકોનો સ્વભાવ શું? કે શાંત પાણીમાં પહેલી અવસ્થા છે શાંતિ. શાંતિ એટલે શું? કોઈના શબ્દો, કોઈની ક્રિયા કે કોઈનો પણ અભિપ્રાય આપ
આપણા મનને સ્પર્શી ન શકે યા સ્પર્શવા ન દઈએ ત્યારે એ અવસ્થા આપણને પ્રાપ્ત થાય. હું ઘણી વાર વાત કરતો હોઉં છું એક્શન એન્ડ રિએક્શન ની, ઘણી વાર વાત કરતો હોઉં છું કે આ દુનિયામાં આપણે વધારે એક્શન કરવું જોઈએ કે રિએક્શન. આપણે એક્શન વધારે કરવું જોઈએ કે રિએક્શન? પણ આપણે વધારે કરીએ જ શેમાં જીવીએ છીએ, એક્શનમાં જીવીએ છીએ કે રિએક્શનમાં? અને જો જ્યારે તમે ક્રોધ કરો, દ્વેષ કરો, ઈર્ષા કરો, રાગ, આ જે પણ કંઈ કરો ને, આ એક્શન નથી, આ રિએક્શન છે. એક્શન કોને કહેવાય? કે જે આપણે આપણી ઈચ્છાથી કર્યું એને કહેવાય એક્શન. પણ બીજાના એક્શનને કારણે આપણે જે રિસ્પોન્ડ આપ્યો એને કહેવાય રિએક્શન. તમે જ્યારે ગુસ્સો કરો, કોઈને ગુસ્સો કેમ કરો છો? બોલે મારે ગુસ્સો કરવો નતો પણ એને મને આમ કહ્યું માટે મેં ગુસ્સો. બોલે આવું મારે કરવું નતું એવું એ બોલ્યો માટે મારે કહેવું. આપણે સૌથી મોટી ભૂલ આ દુનિયામાં આવીને શું કરી છે કે આપણા રિમોટ કંટ્રોલ આખા ગામમાં વાટી દીધા છે. જેમ તમે ટીવીમાં એક ચેનલ ચાલતી હોય અને કોઈ આવીને તરત સ્વિચ દબાવે તો બીજી ચેનલ ચેન્જ થાય કે ન થાય? અને આપણી સાથે પણ એવું થાય છે કે તમે ગમે તેટલા આનંદમાં હો, કોઈક આવીને બે શબ્દો એવા કહે તો આનંદ પછી રહે છે? હવે દુખી થવું અને દુખી થયા એ આપણા હાથમાં હોવું જોઈએ કે બીજાના હાથમાં? પણ આપણે આપ્યું છે કોના હાથમાં, તો શું કરવું જોઈએ? લઈ લો ને, મને પડે છે. આપણે કરીએ છીએ શું? આપણા બધાની ચાવી આપણે ગામમાં આપી દીધી છે. અને ગામમાં આપી દીધી શું એટલે આપણે કહીએ છીએ, અરે કોઈ આવું બોલે તો દુઃખી તો થવાય કે ન થવાય? કોઈ આવા શબ્દો કહે તો હર્ટ થાય કે ન થાય? આવા શબ્દો કહે તો આપણે પેઇન થાય કે ન થાય? મેં કહું કે પેઇન થાય ન થાય વાત પછીની, પણ જ્યારે આપણે આનંદમાં હતા અને કોઈ એવા શબ્દો કીધા કે આપણને દુઃખ થાય, એ વખતે આપણી પાસે બે ઓપ્શન હતા કે મારે દુઃખી થવું છે અને બીજો ઓપ્શન હતો કે મારે દુઃખી થવું નથી. પણ એ બે ઓપ્શનમાંથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ? પોતાની જાતને દુખી કરવા કે પ્રસન્ન કરવા એ આપણા હાથમાં હોવું જોઈએ કે ગામના હાથમાં? પણ આપણે સોંપી જવાના હાથમાં. અચ્છા, તો ગામને સોંપેલા રિમોટ કંટ્રોલ પાછા મેળવો અને ગામના સોંપેલા રિમોટ કંટ્રોલ પાછા મેળવશો તો કાર્ય આગળ ચાલશે. વરના ઘણા કે કોઈ ખોટા શબ્દો કહે તો અમને અસર તો થાય. તમારી પાસે રહેશે ક્યારે? કે જ્યારે તમે સિગ્નેચર કરીને લો ત્યારે. સિગ્નેચર ન કરો તો ક્યાં જાય પાછું? કોઈ પણ ખોટા શબ્દો બી આપણને કહે છે તો એને શું કર્યું? બોલે મની ઓર્ડર મોકલ્યો. હવે મની ઓર્ડર મોકલ્યો ત્યારે આપણી પાસે બે ઓપ્શન હતા કે મારે એક્સેપ્ટ કરવું છે કે એક્સેપ્ટ નથી કરવું. પણ જ્યારે કોઈ ખોટા શબ્દો કહ્યા અને આ ખોટા શબ્દો સાંભળી આપણે રિસ્પોન્ડ આપ્યો, એનો મતલબ એમ કે સિગ્નેચર કરી એનો મની ઓર્ડર. અને જો એ વખતે આપણે રિસ્પોન્ડ ના આપ્યો હોય તો ક્યાં જાતી આવ્યું ત્યાં પાછું. પણ આપણે એક એક મની ઓર્ડર પાછા મોકલતા, કોઈએ પણ મોકલ્યું હોય, ક્યાંથી પણ આવ્યું હોય, એ આપણે બધા એક્સેપ્ટ કરીને જીવનમાં રાખી લેતા હોઈએ છીએ. ધ્યાન રાખજો અને વિચારો. એટલા માટે અંદર કહું, પહેલો અવસ્થા છે શાંતિ. આ વસ્તુ જ્યારે
અનુભવ થાય ત્યારે એની ખબર પડે. આગળ કહું અવ્યર્થ કાળત્વ, કે જ્યારે પરિપક્વ થવા લાગે ત્યારે એનો પ્રભુ સિવાય કોઈ પણ વાતમાં કે પ્રવૃત્તિમાં સમય કાઢવાની ઈચ્છા જ ન થાય. બીજું કહ્યું વિરક્તિ, સંસારની દરેક વસ્તુમાંથી એને આશક્તિ ન થાય. આશક્તિ એટલે બધું કાર્ય કરે એનો મતલબ એમ નહીં કે કામ કરવાનું છોડી દે, ભલે કંઈક થયું થઈ ગયું, હવે જે થઈ ગયું ઉટળવાનું નથી, શા માટે ટેન્શન લઈને ફરવું, એ વિરક્તિ એની અંદર આવવા લાગે. ચોથું કહ્યું માનશૂન્યતા, અને માનશૂન્યતા એટલે કોઈક મને આમ કહી દેશે, કોઈક મને મારી પ્રશંસા કરી દેશે, આ બધી અપેક્ષાઓ એના અંદરથી જવા લાગે. પાંચમું કહ્યું આશાબંધ, આશાબંધ એટલે પ્રભુની આશા વિપત્તિના વિપત્તિ કાળની અંદર પણ એના મનમાંથી જાય ના, કે ના પ્રભુ મને જોઈ રહ્યા છે, પ્રભુ મારી સાથે છે, ગમે તેટલો કસોટીનો કાળ હોય તો પણ પ્રભુ માટેની આશા એના મનમાંથી ન જાય. આગળ કહ્યું સમુત્કંઠા, એટલે કે કેવળ આશાના ભરોસે ન બેસી પ્રભુને યોગ બનવાના પોતે પ્રયત્નો પણ કરતો રહે. સાતમું કહ્યું નામગાને સદા રુચિ, પ્રભુના ગુણગાનમાં સદા રુચિ એને જાગે. અને આઠમું કહ્યું આશક્તિ સ્થળે ગુણાખ્યાને, અને પ્રભુના ગુણગાનમાં પ્રીતિ થાય. અને એ અવસ્થા જ્યારે આ વૃક્ષોની આવી માનો પરિપક્વ બન્યા, અને જ્યારે પરિપક્વ બન્યા ત્યારે પ્રભુ પોતે ત્યાં પધાર્યા, અને પોતે જ્યાં પ્રભુ પધાર્યા અને પ્રભુને જોતાની સાથે એ વૃક્ષોમાં પુષ્પ લાગ્યા, વૃક્ષોમાં ફળ લાગ્યું, અને વૃક્ષોની ડાળીઓ ઝૂકવા લાગી. પરણત ભાર વિદ ભાવ, એ ડાળીઓ ઝૂકવા લાગી એટલે શું? એ વૈષ્ણવી દીનતા પ્રગટી. શું પ્રગટ્યું? જો દીનતા બતાવી અને દીનતા પ્રગટવી બંનેમાં બહુ ભેદ છે. કારણ કે આ દુનિયામાં દીનતા બતાવવા જઈએ તો લોકો એટલા તો ચતુર છે કે સુગર એન્ડ સેક્રિન નો ફરક જાણી શકે, સુગર એન્ડ સેક્રિન નો ભેદ જાણી શકે, એટલો તો બધા એકમાં ભેદ હોય. તો કહેવાય કે દીનતા પ્રગટવી અને દીનતા આવી, ઘણા કહેવાનામાં બહુ દીનતા, જેને ખબર પડી જાય મારામાં દીનતા છે, માનો ત્યાં ઝીરો છે. એટલા માટે દૈન્ય ભાવ તેમાં પ્રગટવા લાગ્યું, અને દૈન્ય ભાવ પ્રગટે ક્યારે? જ્યારે વૃક્ષમાં ફળ લાગી જાય અને ડાળીઓ ફળથી ભરાય ત્યારે સહજ રીતે ઝૂકવા લાગે, અને જ્યારે સહજ રીતે એનું ઝૂકવું એ જ દીનતા છે. જ્યાં સુધી ફળ નથી લાગ્યા તો આપણે વાંકા વળીએ છીએ, વાંકા વળીએ છીએ તો દુખાવા પણ થશે, બહુ ઝૂકેલા રહી નહીં શકે. પણ જ્યારે સહજ રીતે ડાળીઓમાં ફળ લાગી ગયા, અને જ્યારે ફળ લાગ્યા તો પછી સહજ રીતે એનું ઝૂકવું પણ એટલું સહજ હશે, અને એટલું સહજ જ્યારે ઝૂકવું થઈ જશે ત્યારે એની દીનતા પ્રગતિ કહેવાશે. અને એટલા માટે તો જ્યારે અહીંયા વૃક્ષોના નામ અને વનસ્પતિના નામ પ્રભુએ લીધા, અને એ ડાળીઓને એ વૃક્ષોને લતા પતાઓને એટલો વિયોગ થવા લાગ્યો કે પ્રભુએ અમારું નામ લીધું, અમને બોલાવ્યા, પણ અમે પ્રભુ પાસે જઈ શકતા નથી, પ્રભુના થઈ શકતા નથી. અને એટલો બધો તાપ આ ડાળીઓને થયો, આ વૃક્ષોને થયો, આ લતા પતાઓને થયો. કયા મહિનામાં તાપ થયો? અષાઢ. અને અષાઢમાં જ્યારે આ વૃક્ષોને લતા પતાઓને તાપ થયો તો પ્રભુએ મનોરથ કર્યો કે આ લતા પતાઓને મારો બહુ તાપ આ અષાઢ મહિનામાં સહન કરવો પડ્યો, માટે હું પોતે જઈને એમના મનોરથ પૂરા કરીશ. અને પોતે જઈને મનોરથ પૂરા કરવા માટે પોતે વૃંદાવનમાં પધાર્યા, અને વૃંદાવનમાં પધાર્યા અને સખીજનોના મનમાં મનોરથ પ્રભુએ જગાવ્યો કે જો આ અષાઢ મહિનામાં પ્રભુના વૃક્ષો અને લતા પતાઓને પ્રભુનો તાપ સહન કરવો પડ્યો, માટે પ્રભુ કહે આ જ લતા પતાઓનો ઝૂલો બનાવી હું આ હિંડોળા ઝૂલીશ, અને હિંડોળા ઝૂલી અને આ વૃક્ષો અને લતા પતાઓના મનોરથને પૂરો કરીશ કે જે તાપ એમને થયો છે. અને એટલા માટે પ્રભુ જ્યારે વનમાં પધાર્યા અને સ્વામીજી પણ પધાર્યા, અને જ્યાં પ્રભુના સખીજનો ઉભા છે, સ્વામીજી રાધાજી આવ્યા, અને ભગવદેવ કહે કે રાધાજી એટલા સુંદર શિંગાર ધર્યા છે, એટલા સુંદર શિંગાર મસ્તકથી લઈ ચરણ સુધીના શિંગાર. ત્યારે એક સખી કહેવા લાગી, અરે સખી, રાધાજી તો પહેલા જ એટલા સુંદર છે તો પછી મસ્તકથી લઈ ચરણ સુધીના શિંગાર કેમ ધર્યા છે? ત્યારે સખી કહે, અરે સખી, રાધાજી પોતાનું સૌંદર્ય વધારવા માટે શિંગાર નથી ધરતા. રાધાજી તો પોતે એટલા સુંદર છે કે પ્રભુની જ્યાં દ્રષ્ટિ પડે પ્રભુ મૂર્છામાં આવી જાય, અને એટલા માટે રાધાજી પોતાનું સૌંદર્ય વધારવા નહીં, પોતાનું સૌંદર્ય ઢાંકવા માટે શિંગાર કરે છે. અને જ્યાં પ્રભુ પધાર્યા અને રાધાજી પધાર્યા, બધી સખીઓએ આજે મનોરથ કર્યો છે, સુંદર પુષ્પનો હિંડોળો બાંધ્યો, એમાં ફળ પણ લગાવ્યા. કારણ કે આ બધા
વૃક્ષો અને લતા પતાઓને ઈચ્છા થઈ છે આજે પ્રભુના વંદન કરવાની, અને સુંદર પુષ્પ એક પીલો એક નીલો, એક પીલો એક નીલો. બોલે કે પીલો અને નીલો કેમ? બોલે પિત્ત રંગના અમારા સ્વામીજી છે અને નીલ વર્ણના અમારા શ્યામ સુંદર છે. અને જો વૃંદાવનની ભૂમિ આખી હરિત થઈ છે, લીલી હરી થઈ છે. બોલે કેમ? કારણ કે હરિ આલી અમાવસ પણ અમાવે, અને હરિ આલી એટલે હમણાં સુધી ગોપીઓ પ્રતીક્ષા કરતી હતી, આ લતા બતાવો પ્રતીક્ષા કરતી હતી કે પ્રભુ ક્યારે આવે. પ્રભુએ અમારું નામ તો લીધું, આગળ પધારી ગયા, પણ પ્રભુ ક્યારે આવીને મળે, પ્રભુ ક્યારે આવીને મળે. અને એ પ્રતીક્ષા આ લતા બતાવો કરતી હતી. અને એ દિવસે જ્યારે પ્રભુ પધાર્યા તો પ્રભુનું આવું એટલે હરિ આલી અમાવસ, અને હરિનું આગમન થયું. અને આગમન થતાની સાથે એ આખી વૃંદાવનની ભૂમિ લીલી છમ થઈ ગઈ. બોલે કેમ? અને જો પિત્ત વર્ણના સ્વામીજી અને નીલ વર્ણના શ્યામ સુંદર ને જ્યારે પીળો રંગ અને લીલો રંગ જ્યારે મળે, પીળો અને લીલો રંગ મળે ત્યારે લીલો રંગ મળે, અને અહીંયા ઠાકોરજી અને સ્વામીજી મળ્યા છે, જો વૃંદાવનની ભૂમિ હરિત થઈ ગઈ અને સુંદર પુષ્પોનો હિંડોળો બાંધ્યો, અને એમાં ઠાકોરજી અને સ્વામીજીને એ બધી ગોપીઓ પધરાવ્યા, અને સુંદર લતા પતાઓ લપટી છે, અને જે લતા પતાઓને પ્રભુનો તાપ થયો હતો આજે અષાઢ મહિનામાં, એ જ લતા પતાઓના ઝૂલામાં જ્યારે પ્રભુ બિરાજ્યા, એમના મનોજ પૂરા થયા, ધીમે ધીમે સખીઓ હિંડોળો ઝુલાવી રહી છે અને બધા દર્શન કરે છે. કેવું લાગી રહ્યું છે? જ્યાં વાદળ ગજવા લાગ્યા, રાધાજી ગભરાયા અને કહેવા લાગ્યા, પ્રભુ જો જોડ
વાદળના ગર્જવાથી ડરતા હશે. બોલે ચિંતા ન કરો, હું આપની પાસે આવીને બેસી જાઉં છું. પ્રભુ સરકતા સરકતા રાધાજીની પાસે આવીને વિરાજમાન થયા અને રાધાજીને ભય ના લાગે એટલા માટે પોતાનો શિહસ્ત રાધાજીના કભા પર પધરાવ્યો. રાધાજીનો મનોરથ પૂર્ણ થયો અને બધા દર્શન કરે છે અને એટલો આનંદ આવ્યો. પણ એ આનંદ બહુ વાર સુધી રહ્યો નહીં. બોલે કે થોડી વારમાં વાદળો હટી ગયા, થોડી વારમાં વીજળીઓ ચમકવાની બંધ થઈ ગઈ. અને જ્યાં પ્રભુએ જોયું કે વાદળ નથી ચમકતા ગરજતા વીજળી ચમકતી અને પ્રભુને પાછો સંકોચ થયો અને જે પ્રભુ રાધાજીની જોડે બેસીને ઝૂલતા હતા એ પ્રભુ પાછા સરકતા 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 દૂર જઈને બેસી ગયા. રાધાજીને પાછો તાપ થવા લાગ્યો અને હવે તો આ ઘનશ્યામે સાંભળતા નથી અને એ ઘનશ્યામે સાંભળતા નથી. રાધાજી કે પ્રભુ મારો મનોરથ પૂરો કઈ રીતે થાય? આમારી જોડે બેસો, જોડે બેસીને ઝૂલો, મારા ખભા પર હાથ રાખીને એમ ઝૂલો. પણ હવે કોઈ સાંભળતું નથી તો રાધાજીના મનનો તાપ ત્યાં ઊભી રહેલી બધી સખીઓ જાણી લીધો. અને સખીઓ શું કર્યું કે જે સખી ધીમે ધીમે હિંડોળા ઝુલાવતી હતી હવે હિંડોળો એટલી જોર જોરથી ઝુલાવા લાગી, એટલી જોર ઝુલાવા લાગી કે સ્વામીજી કહે પ્રભુ જો એટલી જોરથી હિંડોળો ઝુલાવે છે ક્યાંક હું પડી ના જાઉં. અને પ્રભુને પણ લાગ્યું આટલી જોરથી ઝુલાવે છે ક્યાંક પડી ના જાય. અને ઠાકોર કે ચિંતા ન કરો, મારી પાસે આવીને બેસી. પ્રભુએ દર્શન કરે છે ત્યાં નોર્થહેમ્પટનમાં પણ શરૂ થશે.
Thank you.